निज अक्षरधाम राजत दिव्य स्वरूप धरन सो प्रकटे घनश्याम आत्यंतिक जीव मुक्ति करन बंदों अक्षर ब्रह्म गुणातीत जेहि रूप दुअन ताहू प्रकट पर ब्रह्म सदा एकांतिक धर्म धरन बिचरत या भुवियाज ब्रह्म स्वरूप हरि प्रकट तन प्रमुख जी महाराज बंदौ जेहि मम गुरु चरण बंदौ जेहि मम गुरु चरण श्री स्वामीनारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीतानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय गई काल थी श्रावण मास निमित्ते नी पारायण नो अहीं आरंभ कर्यो छे अने एमां पण आपणा एक नूतन श्रीजी महाराजना चरित्र ग्रंथ एवा श्री स्वामीनारायण चरित मानस ग्रंथनी पारायण अहीं शुरू करी छे। गई काले शुरुआत में आपणे श्री स्वामीनारायण चरित मानस ग्रंथनो परिचय प्राप्त कर्यो अने साथे साथे भगवानना चरित्रोनो महिमा ए पण आपणे समझ्या कि शा माटे भगवानना चरित्रोने मानस एटले के मान सरोवरनी उपमा आपवामां आवी छे ए पण वात ए आपणे जोई हती। अने त्यार बाद श्रीजी महाराजे नीलकंठ वर्णी वेशे जे वन विचरण कर्युं एमां पण खास करीने हिमालयनी यात्रा करी ए यात्रानो आरंभ गईकालथी थयो। श्रीजी महाराजे पोते जे गृहत्याग कर्यो ए गृहत्यागनुं वर्णन गईकाले आपणे जोयुं हतुं अने ए गृहत्याग महाराजे कर्यो ए पण आपणा सौ माटे सूचक छे। कई रीते सूचक छे तो एनी पण वात आपणे गईकाले जोई हती। महाराजे क्यारे गृहत्याग कर्यो तो धर्म अने भक्ति पोताना जे माता पिता एमने दिव्य गति पमाड़ी त्यारे महाराजे गृहत्याग कर्यो। એટલે મહારાજ આપણને સમજાવવા માગે છે કે જ્યાં આગળ ધર્મને ભક્તિ નથી તો ત્યાં હું પણ રહેતો નથી, જ્યાં આગળ ધર્મને ભક્તિ છે તો અવશ્ય ત્યાં હું રહું છું। તો મહારાજ જાણે પોતાનું રહેવાનું એડ્રેસ સરનામું આપણને આપે છે કે હું ક્યાં આગળ રહું છું જ્યાં આગળ ધર્મને ભક્તિ છે। તો વર્તમાન કાળે આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત છે કે જેમાં આ ધર્મ અને ભક્તિ સાંગોપાંગ એમના જીવનમાં વણાયેલા છે અને એટલા માટે જ એના એ જ નીલકંઠ વર્ણી આજે પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થયા છે। સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા તો એ પંક્તિ ખરેખર આપણા સૌ માટે બહુ મોટા ભાગ્ય છે, ચરિતાર્થ થાય છે આપણા સૌ માટે। તો એ વાત પણ ગઈકાલે આપણે જોઈ હતી કે કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ધર્મ છે અને સાથે સાથે ભક્તિ પણ છે।
એટલે એ ગઈકાલે આપણે જોયું હતું. હવે સાથે સાથે આજે એ પણ જોઈએ કે શ્રીજી મહારાજનો આ જે ગૃહત્યાગ છે એ ગૃહત્યાગ સમગ્ર વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસની અંદર અજોડ છે, અદ્વિતીય છે. અદ્વિતીય શબ્દની વ્યાખ્યા આપણા ઉપનિષદો કરે છે, ન તત્સમઃ અભ્યધિકશ્ચ, એના સમાન કોઈ ના હોય ને તેનાથી અધિક પણ કોઈ ના હોય. આજની આધુનિક ભાષામાં જો આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે જે વર્લ્ડ રેકોર્ડ સમાન છે. વર્લ્ડ રેકોર્ડ એને જ કહેવાય કે એના જેવું બીજું કોઈ હોય નહીં, અને એનાથી અધિક તો કોઈ હોય જ નહીં, નહીં તો એને વર્લ્ડ રેકોર્ડ શાનો કહેવાય. એટલે શ્રીજી મહારાજનો આ ગૃહત્યાગ એ પણ વર્લ્ડ રેકોર્ડ સમાન એ આપણે ગણી શકીએ એવો શ્રીજી મહારાજનો આ ગૃહત્યાગ છે. એ કઈ રીતે વર્લ્ડ રેકોર્ડ સમાન છે તો એની જુદી જુદી સાત વિશેષતાઓ આપણને જોવા મળે છે. એમાં પહેલી વિશેષતા જો આપણે જોઈએ તો મહારાજ જે રીતે પોતે નીકળ્યા છે, શ્રીજી મહારાજ પોતે સ્વતઃ વૈરાગ્ય થકી ગૃહત્યાગ કરીને નીકળ્યા છે. હરિલીલામૃત ગ્રંથની અંદર લોકો ઘર કઈ રીતે છોડતા હોય છે એની જુદી જુદી રીતો એ આપણને સમજાવી છે. સંસાર છોડી જન ભેખ ધારે તે તો દિસે છે ત્રિવિધિ પ્રકારે, ભાખું હવે સાંભળ ભેદ ભાઈ ક્રોધે સુબોધે કરજે મુંજાઈ. આની અંદર વાત કરવામાં આવી કે ત્રણ રીતે એ લોકો સંસારનો ત્યાગ કરતા હોય છે. એક તો ક્રોધે, અતિશય આવેશમાં આવી જાય ને ક્રોધના આવેશમાં માણસ, તો એ વખતે પણ પોતે ઘર છોડીને નીકળી જતો હોય છે. એવા ઘણા બધા કિસ્સા આપણને જોવા મળે છે. એકવાર એક ભાઈ એને પોતાની પત્નીની સાથે કંઈક બોલાચાલી થઈ, ઘર એને જ કહેવાય જેની અંદર વાસણ ખખડે. વાસણ ખખડતા ના હોય તો એને ઘર કહેવાય નહીં. એટલે એવી રીતે વાસણ ખખડ્યા હશે ને ભાઈને આને કંઈક ફીસી ચડી ગઈ કે બતાવી દઈએ, એટલે પોતે નીકળી ગયા ઘરમાંથી કે કંઈ ખાવું જ નથી, આમ કરીને છણકો કરીને નીકળી ગયા. અને ગામના ચોરે આવીને પોતે બેઠા ગામની આમ ભાગોળ પાસે થોડાક દૂર. અને પછી બન્યું એવું, બપોરે 12 સમય થવા આવ્યો, પેટમાં તો હવે ગલુડિયા બોલવા માંડે શું કરે, પણ જાય તો પછી મૂછ નીચી કરવી પડે ને, મૂછ નીચી કરવી પડે એ તો બંદાનું કામ નહીં, એમાં એ ઘરવાળાની આગળ મૂછ નીચી કરવાની એ તો કઈ રીતે પોસાય. એટલે ત્યાં ને ત્યાં જ બેઠા રહે કે આજે તો જવું જ નથી, છોકરાને મોકલશે હમણાં બોલાવવા માટે, રાહ જોતા. પણ છોકરાને મોકલ્યો નહીં, સામે એના ઘરવાળાની પણ પાછી એવી જ ફીસી ચડી હતી કે આજે જે થવું એ થાય, ભલે જતા રહ્યા, કંઈ બોલાવવા નથી. એટલે બે બાજુ સંસાર એટલે શું, મહંત સ્વામી વ્યાખ્યા કરે છે, અહમની ટકરામણ ને એનું નામ સંસાર. સામસામે બે વ્યક્તિના અહમ ટકરાય એનું નામ જ સંસાર. ને એને લઈને જ જે વિશ્વયુદ્ધ થાય છે કે ઘરની અંદર જે કંઈક અજિયા કંકાસ થાય છે, બધાનું આ એકમાત્ર કારણ છે અહમ અને મમત્વ. એટલે આ બે જણ આ રીતે સામસામે ચાલતા હતા, આમ પેલી દોરડા ખેંચ હોય ને, દોરડા ખેંચ, આમાં દોરડા વગરની દોરડા ખેંચ, આમ દોરડું કંઈ દેખાતું નથી પણ આવી પણ દોરડા ખેંચ બધી ચાલતી હોય ઘરની અંદર. હવે એમાં બન્યું એવું આગળ જતા કે પેલા ભાઈ તો હવે રાહ જોવા માંડ્યા કે હમણાં બોલાવશે, છોકરાને મોકલશે, પણ છોકરાને મોકલ્યો નહીં. બપોરે 12 વાગી ગયા, 1 વાગી ગયો, બપોરનું જમવાનું ગયું આખું, તો પછી તો, અને પછી તો સાંજ પડવા આવી ધીમે ધીમે. પછી તો પેલા ભાઈનું મન પીગળવા માંડ્યું કે હવે તો આ ઘરે જવું કઈ રીતે, મૂછ તો નીચી કરાય નહીં કારણ કે એ તો વટનો સવાલ હતો. પછી એવું બન્યું જે ગોધૂલીનો સમય થાય ને, ગોધૂલીનો સમય એટલે સંધ્યા સમય, જે ગાયનું જે ધણ હોય એ બધું સીમમાં ને બધે ચરાવવા લઈ ગયા હોય એ બધું પાછું આવે, અને એ વખતે પેલો એક પાડો એમણે જોયો, ગામનો એક ભગરીયો પાડો હતો. એ ભગરિયા પાડાને જોયો ને એટલે પછી એને એમ એક બત્તી ઝબકી મગજની અંદર કે હવે આપણે કંઈક કરીએ. અને ભગરિયા પાડાનું પૂછડું એણે ઝાલી લીધું, પકડી લીધું, અને પાછળ ઢસડાતા જાય ને બોલતા જાય, અલા ભગરિયા મને મૂક, અલા ભગરિયા મને મૂક. પણ ભગરિયાએ ક્યાં તને પકડ્યો છે, તું મૂકી દે ને.
પણ આ તો બગરીઓ મને લઈ આવ્યો એવું કહેવા થાય ને ઘરની અંદર. હું કંઈ આવ્યો નથી, આ બંદા તો કંઈ આવે એવા નહોતા, પણ આ તો હવે ના છૂટકે ભગરિયાએ મને લઈ આવ્યો એટલે હું આવ્યો છું. એમ કરતાં કરતાં છેક ઘરની અંદર આવી ગયા અને ઘરની અંદર એ આ જ વાત કરી, આ તો ભગરિયો લઈ આવ્યો ને એટલે હું આવ્યો, બાકી તો આવત જ નહીં. એટલે આવું બધું થતું હોય છે. સંતો ઘણીવાર બીજું પણ એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક ભાઈને કંઈક ઘરની અંદર પોતાના પત્નીની સાથે આવી રીતે બોલાચાલી થઈ હશે અને એમાં પછી એ કંઈક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હશે, એમાં આ ભાઈને પણ આમ કાંટો ચડી ગયો તો ઘર છોડીને નીકળી ગયા અને આપણે સંતોની પાસે આવીને રહ્યા અને વાત કરી કે બસ મારે મને તમે દીક્ષા જ આપી દો, આજે ને આજે જ સાધુ જ થઈ જવું છે, સંસારની અંદર બિલકુલ માલ નથી, સંપૂર્ણ સંસાર અસાર છે, દુઃખરૂપ છે, નાશવંત છે બધું જ. પેલા સંત હતા શ્રીજી મહારાજના પરમહંસ, એ પણ પાછા હોશિયાર હતા કે અમે આટલું બધું જ્ઞાન કરીને થાકી જઈએ છીએ, આટલી બધી કથા વાર્તા કરીએ છીએ, કોઈ તોય કોઈને સાંખ્ય થતું નથી. નિયમિત રવિસભા એટેન્ડ કરતા હોય, નિયમિત ઘરસભા કરતા હોય, બધું સત્સંગ વાંચન કરતા હોય, સત્સંગની પરીક્ષાઓ છેક પ્રાજ્ઞ સુધીની, પ્રાજ્ઞ 3 સુધીની આપી દીધી હોય તો એ સાંખ્ય સિદ્ધ કરવું અઘરું પડે છે. અમને પણ અઘરું પડે છે, તમને તો ક્યાં. એટલે પેલા જે પરમહંસ હતા એ હોશિયાર હતા, એમણે કહ્યું કે એક કામ કરો, અઠવાડિયું 10 દિવસ તમે અમારી સાથે ફરો રહો, પછી આપણે જોઈએ, પછી દીક્ષા આપશું. અને પછી પેલા ભાઈ સાથે રોકાયા, શરૂઆતમાં તો બહુ વાંધો ના આવ્યો, પણ જેવા 7-1 દિવસ થયા પછી તો બપોરે ચોકામાં જમતા હતા બધાની સાથે, હરિભક્તોની સાથે, અને જમતી વખતે બધું લાડુ ને ફૂલવડી ને બધું ટ્રેડિશનલ આપણું જે મિષ્ટાન ને ફરસાણ ને બધું પીરસવામાં આવ્યું. લાડુને જોઈને પેલા ભાઈ પોતે રડવા માંડ્યા, બોર જેવડા આંસુ પડે. એટલે બાજુમાં જે બેઠા હતા બીજા હરિભગત એને પ્રશ્ન થયો કે લાડુ ખાતા ખાતા કોઈને રડતો ભાળ્યો નથી મેં, આ પહેલો મેં જોયો કે જે લાડુ ખાતા ખાતા રડતો હોય. એટલે એવી એને મનમાં પ્રશ્ન થયો, એટલે પેલા સંતને બોલાવ્યા કે ભાઈ આ રડે છે, તમે એને પૂછો કે શું છે, મને તો કંઈ કહેતા નથી. એટલે પેલા સંતે એને પૂછ્યું કે ભાઈ તમને શું છે, કંઈ તકલીફ છે, કોઈ તમને કંઈક વઢ્યું કર્યું કે ઉતારાની સગવડ વ્યવસ્થિત નથી, તકલીફ શી છે. એ વખતે વાત કરી પેલા ભાઈએ કે સ્વામી તમારી સાથે છીએ તો રોજ કોક દિવસ કોક બાસુંદીની રસોઈ આપે, કોક કંઈક જલેબીની રસોઈ આપે, એક મોહનથાળની રસોઈ આપે, આજે વળી આ લાડુની રસોઈ છે, રોજ રોજ તમારા રાજ્યની અંદર તો લીલા લહેર છે, પણ હવે મને ચિંતા થાય છે કે ઘરે ધમલાની માં શું ખાતી હશે. એટલે આ પ્રકારનો પણ વૈરાગ્ય હોય છે. મહારાજે એને કાર્યાણીના 7મા વચનામૃતમાં ચટકીનો વૈરાગ્ય કહ્યો છે. આ ચટકીનો વૈરાગ્ય એટલે આમ ચોટ કંઈક લાગે ને પોતે નીકળી જાય, પણ એની પાછળ કોઈ પણ પ્રકારનો બેઝ ના હોય જ્ઞાનનો કે સમજણનો, એમને એમ નીકળી ગયા હોય. પણ મહારાજ વાત કરે છે ને ચટકીનો વૈરાગ્ય ખુવાર કરે માણસને, એ નહીં પોતે ગામનો નહીં સીમનો એવું થઈને એવી એની હાલત એ થાય, નહીં ઘરનો નહીં ઘાટનો ધોબીનો કૂતરો, તો એ પ્રકારની એની પરિસ્થિતિ સર્જાય. તો આ એક વાત કરવામાં આવી કે ગૃહત્યાગ માણસ કરે છે, એક તો ક્રોધે કરીને કરે છે. બીજું એક કારણ અહીંયા જણાવવામાં આવ્યું કે કરજે મૂંઝાઈ, કરજ એટલે કે દેવું ખૂબ જ્યારે વધી ગયું હોય ને એ વખતે પણ મૂંઝવણમાં પણ ગૃહત્યાગ કરીને નીકળી જાય ઘર છોડીને, કારણ કે નહીં તો લેણદાર બધા જે હોય એ ઉઘરાણી કરવા માટે આવે, તકાદો કરે, અને પછી જો વ્યવસ્થિત કંઈ ધ્યાન ન રાખે તો જેલ ભેગા પણ કરે, એટલે એવી બધી પરિસ્થિતિઓ, એટલે ઘર છોડીને માણસ નીકળી જાય. એકવાર બન્યું એવું કે એક જણ કથા ચાલતી હતી આવી શ્રાવણ મહિનાની પારાયણ, અને મેં એક જણે કથાના એટલા બધા વખાણ કર્યા, આમ કથા પૂરી થવા આવી સ્વામીને કહ્યું નાના સ્વામી હજી ચાલુ જ રાખો. એટલે આશ્ચર્ય થયું પેલા સંતને કે 10:30 ટાઈમ છે પૂરી થવાનો અને આ તો 10:45 આજે 15 મિનિટ વધારે લીધી તોય આનો ઈશક તો આમ કહેવું પડે, આખી રાત જાણે કથા વાર્તા સાંભળવા માટે જ અહીંયા આવ્યા હોય એવો ઈશક છે. આવા ઈશ્કી હરિભક્ત બહુ ઓછા પડે, એવા પહેલાં ઘણા બધા હરિભક્તો એવા થઈ ગયા હરિકાના સત્સંગના, 9-9 કલાક કથા વાર્તા કરે, બોલો 9-9 કલાક તો અમને પણ અઘરું પડી જાય, સાધુને પણ કઈ રીતે 9-9 કલાક પોતે કથા વાર્તા કરતા હશે, કેવા કથા વાર્તાના ઈશ્કી હશે એ પણ આપણને એ જોવા મળે. તો આ હરિભક્તે આવી રીતે કથાના વખાણ કર્યા, એટલે પેલા સંતે પૂછ્યું કે કેમ આવી રીતે તમને આમ આટલી બધી ઉલટ આવી ગઈ. એટલે એણે કહ્યું સ્વામી આ તમે કથા વાર્તા કરો એટલો સમય આ ઉઘરાણીવાળાથી તો બચાય. એટલે આવું પણ થતું હોય છે, કરજે મૂંઝાઈને પણ માણસ પછી ત્યાગ વૃત્તિ ધરાવતો બની જતો હોય છે પરાણે, પણ એમાં કંઈ હકીકતમાં એના અંતરથી કંઈ ત્યાગ થયો હોતો નથી.
પણ ત્રીજો જે અહીંયા પ્રકાર જણાવવામાં આવ્યો ને સુબોધે, બોધ એટલે કે સમજણ, સમજણપૂર્વક જો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગ એ સાચો ત્યાગ છે, જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે ને, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી અંતર ઊંડી ઈચ્છા રહે, તે કેમ કરીને તજાય જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. તો આ નિષ્કુળાનંદ સ્વામી આ વાત સમજાવી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. જો અંતરથી વૈરાગ્ય એટલે કે સમજણ ના હોય તો એવો ત્યાગ કોઈ દિવસ ટકતો નથી. એટલે આગળના જે બે પ્રકાર કયા એના કરતાં આ પ્રકાર વધારે સારો છે, કે જે સમજણપૂર્વકનો જો ત્યાગ થાય તો. એવો ત્યાગ હતો ભર્તૃહરિનો ત્યાગ. ભર્તૃહરિને પોતાને એવો અનુભવ થઈ ગયો દુનિયાની અંદર, દુનિયા એને ખરેખર એ દુઃખરૂપ લાગી. એક શ્લોકની અંદર ભર્તૃહરિએ પોતાનો અનુભવ કયો છે, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા, સાપ્યન્યમિચ્છતિ જનમ સજનોન્યસક્તઃ, અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા, ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ માં ચ. ભર્તૃહરિના રાજ્યમાં એકવાર એવું બન્યું કે એક પેલા મહાત્મા આવ્યા, એ અમરફળ પોતાની પાસે લાવ્યા હતા કે આ જે ખાય તો એ અમર બની જાય, અને એમણે એ જે ફળ હતું એ ભર્તૃહરિને આપ્યું. ભર્તૃહરિએ એ ફળ છે ને યામ ચિંતયામી, જેનું હું ચિંતવન કરતો હતો, એક બીજી એક સ્ત્રી હતી વેશ્ય, એની અરે ભર્તૃહરિને પિંગલાની અંદર હેત હતું. હવે પિંગલાને પોતે આ ફળ આપ્યું, પોતાની જે પત્ની હતી, પણ પિંગલાને ભર્તૃહરિમાં હેત નહોતું, એને કોક બીજો પેલો અશ્વપાલ હતો જે ઘોડશાળનું બધું રખેવાળું ને બધું કરતો હતો એની અંદર હેત હતું. એણે ફળ લઈને કોને આપ્યું, પેલા અશ્વપાળને, જેને જેની જેને વિશે હેત હોય ને એને વસ્તુ આપે. બરાબર, તમે પણ જ્યારે અમારી પાસે આવો તો અમે પ્રસાદ પેલા બાળકને આપીએ ને તો તમે વધારે રાજી થાવ, તમને આપીએ એના કરતાં, કારણ કે એને વિશે હેત હોય. એટલે પેલી પિંગલાએ અશ્વપાલને પધરાવ્યું, હવે અશ્વપાલને પાછી પિંગલાને વિશે હેત નહોતું, એને કોક પછી ગણિકા જેવી કોક બીજી સ્ત્રી હતી એને વિશે હેત હતું. એટલે એ ફળ પાછું એણે લઈને આપ્યું પેલી ગણિકાને, અને ગણિકાને પાછું અશ્વપાળમાં હેત નહોતું, એને પાછું રાજામાં ભર્તૃહરિમાં હેત હતું. એટલે એ ફળ લાવીને પાછું કોને આપ્યું, ભર્તૃહરિ. ફરતું ફરતું પાછું કોની પાસે આવ્યું, ભર્તૃહરિની પાસે. ઘનશ્યામ બાપા આપણા છે, આના ઉપર મનન આપે છે કે આના ઉપરથી સિદ્ધ થાય છે કે પૃથ્વી ગોળ છે. એટલે ભર્તૃહરિને આ દગાનો અનુભવ થયો કે આ શું, જે અમર ફળ મેં એકદમ આમ મને અત્યંત મારે પિંગળાની વિશે હેત છે એને મેં આપ્યું, ના ફરતું તપાસ કરી તો ખબર પડી કે ક્યાંથી ફરતું આવ્યું. તો એના ઉપરથી પછી એણે આ શ્લોક બનાવ્યો કે ધિક્તામ છે તમ છે મદનમ છે ઇમામ છે મામ છે. તામ એટલે કે પેલી પિંગળાને ધિક્કાર છે, અશ્વપાળને ધિક્કાર છે, પેલી વેશ્યાને ધિક્કાર છે, મને ધિક્કાર છે, બધાને ધિક્કાર છે, કામદેવને પણ ધિક્કાર છે. બધાને ધિક્કારતા આ ભર્તૃહરિ પોતે ગૃહત્યાગ કરીને પોતે રાજવી હતા, રાજા હતા, અને પોતે નીકળી ગયા. પણ આ ભર્તૃહરિનો ત્યાગ જે હતો એ પોતાને દગાનો અનુભવ થયો પોતાના જીવનમાં, પછી પોતે નીકળ્યા છે. બરાબર, પોતે દૂધના દાજ્યા છે એટલે પછી પોતે નીકળી ગયા છે, જે દાજેલો હોય ને પછી નીકળ્યા છે, કંઈક અનુભવ થયો છે. પણ એના કરતાં મુઠ્ઠી ઊંચેરો ત્યાગ હોય તો ગોપીચંદનો, એના જ ભાણેજ, એના જ ભત્રીજા અથવા તો ભાણેજ થાય છે આ ગોપીચંદ, એનો જે ત્યાગ એ તો એના કરતાં મુઠ્ઠી ઊંચેરો કહેવાય. એને કંઈ આવો દગાનો અનુભવ થયો જ નથી પોતાના જીવનમાં, એ તો પોતે સ્નાન કરતા હતા અને એની માતા મેનાવતી ઉપર ઝરૂખામાં રહીને જોતી હતી, નીચે બધા દાસ દાસીઓ અત્તર તેલ ફૂલેલ એનાથી ચોળી ચોળીને અને ગરમ પાણીથી નવડાવતા હતા, અને એમાં ઉપરથી એની માતાના આંસુ પડ્યા. એણે જોયું આ ટીપા શેના પડ્યા, ઉપર જોયું તો એની માતા ઊભી રડતી હતી. પોતે ઊભા થઈ ગયા એકદમ અને કહ્યું, માતા તને એવું તો શું દુઃખ પડ્યું કે તને આવી રીતે રડવું પડે છે? તો
तारी सामे कोई आंगळी चिंधी होय तो एनो हूँ हाथ काढ़ी नाखू हाथ कापी नाखू। तारी सामे कोई नजर बगाड़ी होय तो एनी हूँ आँख खेची लऊं। तू कह तने शू दुख छे? ए वखते मैनावतीए बात करी कि बेटा मने एवुं कोई दुख नथी, पण आ तो तारी कंचन जेवी काया जोईने मारा मन में विचार आवी गयो कि तारा बापनी पण आवी ज कंचन वर्णी काया हती पण राखमां रोळाई गई, तो तारी पण ए ज गति थवानी ने। એટલે એ સાંભળ્યું એટલે આને પણ અંતરદૃષ્ટિ કંઈક થઈ, પોતાના માતાના શબ્દો સાંભળ્યા અને માતાની પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો। માતાએ એને સલાહ આપી કે બસ તું ભગવાન ભજવા માટે નીકળી જા, અને પોતે ત્યાગ કરીને નીકળી ગયો। ભર્તૃહરિનો પણ ત્યાગ હતો, પણ એના કરતાં વિશેષ કહેવાય, એને કોઈ પોતાના જીવનમાં આવા દુઃખનો કે દગાનો અનુભવ જ નથી થયો અને પોતે નીકળી ગયા છે એક માતાના વચને। પણ આ ગોપીચંદ કરતાં પણ મુઠ્ઠી ઉંચેરો ત્યાગ એ સિદ્ધાર્થનો હતો। સિદ્ધાર્થ એટલે ભગવાન બુદ્ધ, કારણ કે ભગવાન બુદ્ધને કોઈએ સલાહ આપી નથી, કોઈએ ઉપદેશ આપ્યો નથી ને પોતે ત્યાગ કરીને નીકળ્યા છે। આને તો ગોપીચંદને તો કોઈ કે સલાહ પણ આપી ને, એની માતાએ એને ઉપદેશ આપ્યો, ભગવાન બુદ્ધને કોણે સલાહ આપી? કોઈએ નહીં, પોતાના પેલા જે સારથી હતા સારથીની સાથે રથમાં બેસીને પોતે નીકળ્યા હતા। ત્રણ દ્રશ્ય એમણે જોયા, પહેલામાં પહેલાં તો એક વૃદ્ધ માણસને જોયો, કોઈ દિવસ એણે જિંદગીમાં વૃદ્ધ જ જોયો નહોતો। એના પિતા જે શુદ્ધોદન હતા, એ શુદ્ધોદને એવા લાડકોડમાં એમણે ઉછેર્યા હતા, કારણ કે એમની જ્યારે જન્મકુંડળીને બધું કાઢવામાં આવ્યું ને, એ વખતે એમણે બધા જે પ્રખ્યાત જે જ્યોતિષના જાણકારો એવા પંડિતોને બોલાવ્યા હતા, એમાંના એકદમ પ્રખ્યાત 8 પંડિતોએ એવી આગાહી કરી હતી કે આ કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો પોતે બુદ્ધ થશે, એટલે કે ઘર છોડીને નીકળી જશે। ઘર છોડીને નીકળી જાય તો પેલા પિતાને તો ગમે જ નહીં, એટલે એણે એવો ઉછેર કર્યો હતો કે આને કોઈ દુઃખનો જ હું અનુભવ કરવા ના દઉં, દુઃખનો જો અનુભવ થાય તો એને ઘર છોડીને જવાનો વિચાર આવે ને। એટલે કોઈ દિવસ વૃદ્ધ માણસ જ જોયો નહોતો, બુદ્ધ પોતે એમના જે ગ્રંથો છે બૌદ્ધ સાહિત્ય, એમના જે ધર્મગ્રંથો, એની અંદર પણ બુદ્ધના ઉપદેશો છે, એની અંદર પણ એમના ઉપદેશને બધી પોતાના જે ચરિત્રની બધી વાત કરી હોય એમાં પણ એવી વાત આવે છે કે બુદ્ધ વાત કરે છે કે એ પોતે જ્યારે ચોમાસાની અંદર, એમના માટે ચોમાસું, ઉનાળો ને શિયાળો ત્રણેય માટે ત્રણ સિઝનના જુદી જુદી પ્રકારના મહેલ, ઉનાળાનો મહેલ અલગ, કારણ કે ઉનાળાની અંદર ગરમી ના લાગવી જોઈએ, શિયાળામાં ઠંડી ના લાગવી જોઈએ એનો મહેલ અલગ, ચોમાસાની અંદર બહાર ના જવાય તો મહેલની અંદર જ બધું એન્ટરટેઈનમેન્ટ, એ જમાનામાં તો ટીવી કે ચેનલોને એ બધું કંઈ હતું જ નહીં, તો એન્ટરટેઈનમેન્ટ કઈ રીતે મળે? તો બધી પેલી નૃત્યાંગનાઓને બધાને લઈ આવે ને, એ પણ બધી ઘરડીની નવજુવાન, એની આગળ નૃત્યને બધું જ મનોરંજન પૂરું પાડે એવું બધું વર્ણન આવે છે। તો કોઈ દિવસ એણે ઘરડા માણસને જોયો નહોતો, પહેલવહેલી વાર ઘરડા માણસને જોયો, ચામડી લબડી પડી હોય, અંગો શિથિલ થઈ ગયા હોય, કેડેથી નમી ગયો હોય, કંઈ દેખાતું ના હોય, હાથમાં લાકડી હોય, આ બધું જ્યારે જોયું એને આ બહુ વિચિત્ર લાગ્યું। પહેલાં સારથીને પૂછ્યું કે આ કોણ છે? સારથીએ કહ્યું કે આ તો વૃદ્ધ માણસ છે। કે વૃદ્ધ એટલે શું? કે દરેકને આવું વૃદ્ધત્વ આવે, ઘડપણ તો કોને ના આવે, બધાને આવે, વણ માગ્યું આવે, કેમ એવું હોય કે મને પણ આવે કે બધાને જ આવે? એકદમ પોતે ઊંડા ઉતરી ગયા, પાછું મહેલમાં રથ લેવડાવ્યો, પાછા બીજા દિવસે નીકળ્યા તો રોગી માણસને જોયો, એકદમ રીબાતો હતો, પીડાતો હતો, અંગે અંગની અંદર વેદના થતી હતી, અને સંસ્કૃતમાં એવા શબ્દ આવે છે કે અંબ અંબ એમ બોલતો હતો, અંબ એટલે કે માં માં એમ બોલતો હતો, એટલો બધો કણસતો હતો। એ જોઈને આમનું હૈયું ભરાઈ આવ્યું કે આ કોણ છે, શું થયું આને? એટલે પેલા સારથીએ વાત કરી કે આ રોગી માણસ છે, એને રોગ થયો છે, પીડાય છે, તો પોતે ઊંડા ઉતરી ગયા કે આવો રોગ બધાને થાય કે બધાને થાય, કે મને થાય કે તમને તો પહેલો થાય, કારણ કે તમે તો રાજા, બધી જ પ્રકારના ભોગ ને સુખ સગવડ ભોગવવા મળે એટલે માણસ બહુ સહેજે સહેજે એની અંદર લલચાઈ જાય, એટલે વધારે ભોગવવા માંડે, જેમ જેમ વધારે ભોગવે ને એમ એમ આ બધા રોગ એને લઈને જ થતા હોય છે। એટલે બધી વાત સમજાવી પોતે પાછા ઊંડા ઉતરી ગયા। પાછા ત્રીજા દિવસે એમણે સ્મશાન યાત્રા જોઈ, કોઈ દિવસ સ્મશાન યાત્રા જોઈ નહોતી, હવે એ જોઈને એણે તરત જ સારથીને કહ્યું કે આ માણસને આવી રીતે કેમ બાંધીને લઈ જાય છે, આવી રીતે બંધાતો હશે કોઈ માણસને? આ તો અત્યાચાર કહેવાય। એટલે કે અત્યાચાર નથી, બધું બરાબર છે। કેમ બરાબર છે? કે આ માણસ તો મરી ગયો છે। કે મરી જવું એટલે શું? કે અંદરથી આત્મા નીકળી જાય એટલે પછી દેહ કોઈ કામનો નહીં, એ મરી ગયો કહેવાય। એ વાત બધી સમજાવી એટલે પછી પૂછ્યું કે આ બધા મરી જાય કે બધા જ મરી જાય? પાછા ઊંડા ઉતરી ગયા અને મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ જીવનનો સાર શું?
આ જીવન શા માટે આપણને પ્રાપ્ત થયું છે, જીવનમાં આપણે કરવાનું છે શું, આ બધા પ્રશ્નો એમના મનમાં ઉપસ્થિત થયા અને એના સમાધાન માટે પોતે ગૃહત્યાગ કરીને એ નીકળી ગયા આ ત્રણ પ્રસંગોના આધારે. તો ભર્તૃહરિ કરતાં ગોપીચંદનો ત્યાગ ઉત્તમ, ગોપીચંદ કરતાં પણ આ સિદ્ધાર્થનો ત્યાગ એ વધારે સારો કહેવાય. પણ સિદ્ધાર્થ કરતાં પણ મુકુંદદાસ એટલે કે મુક્તાનંદ સ્વામીનો ત્યાગ વિશેષ ગણી શકીએ આપણે. સિદ્ધાર્થે તો હજી ત્રણ પ્રસંગો જોયા અને પછી પોતાને લાગ્યું કે આમાં કંઈ માલ નથી ને પોતે ગૃહ ઘર છોડીને નીકળી ગયા, ગૃહ ત્યાગ કર્યો. પણ મુકુંદદાસ એટલે કે મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામીએ તો આવા કોઈ પ્રસંગો જોયા નથી પણ શાસ્ત્રો વાંચીને જ સમજી ગયા કે સંસારમાં માલ નથી. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત છે કે ઉત્તમ મુમુક્ષુ હોય એને શાસ્ત્રમાંથી જ સમજી લે, એને કોઈએ કહેવું પડે નહીં, એણે કંઈ અનુભવ કરવો ના પડે. તો આ આપણને જોવા મળે છે. પણ આ મુકુંદદાસનો પણ જે કંઈ વૈરાગ્ય હતો એ શાસ્ત્રો વાંચીને એમણે પાછી એવી મુમુક્ષુતા એમણે કેળવી હતી. પણ એના કરતાં પણ સર્વશ્રેષ્ઠ ત્યાગ કોઈનો પણ હોય તો આ નીલકંઠવર્ણીનો છે. નીલકંઠવર્ણીએ શાસ્ત્રાધ્યયનને બધું કરેલું છે પણ સ્વતઃ વૈરાગ્ય થકી નીકળ્યા છે. એમનો વૈરાગ્ય શાસ્ત્રમાંથી એમણે કેળવ્યો હોય, ત્રણ દ્રશ્યો જોયા હોય, કે પછી કોઈકનો ઉપદેશ એમણે પ્રાપ્ત કર્યો હોય, કે પછી કંઈક દગાનો અનુભવ પોતાના જીવનમાં થયો હોય, આવું કંઈ પણ નીલકંઠવર્ણીના જીવનમાં આપણને જોવા મળતું નથી. આ બધા કરતાં એમનો આ શ્રેષ્ઠ ત્યાગ છે સ્વતઃ સહજ વૈરાગ્ય. સહજ શબ્દનો અર્થ શું થાય? સહજાતઃ ઇતિ સહજઃ, સંસ્કૃત ભાષાની રીતે પોતાની સાથે જ જેનો જન્મ છે એવા આ ગુણ છે. આમ તો બધા ગુણ ભગવાનમાં સહજ જ છે, બધા ગુણ જ એમનામાંથી બધાને પ્રાપ્ત થાય છે. એટલે એમનો વૈરાગ્ય આપણામાં તો વૈરાગ્ય ન હોય ને આવે, એમનામાં તો પહેલેથી છે જ, અનાદિથી છે. તો એવા વૈરાગ્યથી પોતે નીકળ્યા છે. એટલા માટે કવિની એક પંક્તિ જે ગઈકાલે ગાઈ હતી ને, 11 વર્ષીય કોમલકાયા રોમ રોમ વૈરાગ્ય સમાયા, એ આપણને એ જોવા મળે છે કેટલી સાર્થક છે. અને એટલા માટે જ નીલકંઠવર્ણી પોતે આગળ વિચરણમાં નીકળે છે ઘર છોડીને, અને જે જે ગામની અંદર જાય ત્યાંના લોકો ખૂબ જ પ્રેમથી ફળ મીઠાઈ મેવા બધું લાવીને એમને ધરે, તો એમાંથી થોડાક ફળ લઈને શાલિગ્રામને ધરાવીને પોતે અતિ અલ્પ જમતા. અને એ જોઈને લોકો એમને કહેતા પણ ખરા કે આપ સાંજ માટે થોડું રાખો. એ વખતે નીલકંઠવર્ણી કહેતા કહવર્ણી હમ ત્યાગી કહાવે, શામ કી ચિંતા કબ હું પાવે, ત્યાગ વિઘન બળ જાન હુઈ, પરિગ્રહ સંગ્રહ કરના જે, ત્યાગ કો લાંછન પરિગ્રહ કાવે, અપરિગહી સો અતિ સુખ પાવે, સંગ્રહિત હોવત અકલાઈ, સંગ્રહિત હોવત બિકલાઈ, તામે વિગ્રહ વિપદ છિપાઈ, હરિચ્છા મે હોય હુલાસા, દુસર પહેર કી નહીં કછુ આસા, જીવન અજગર વૃત્તિ હમારા, ગગન સરિસ નિર્લેપ ગુજારા, દુસર દિવસવા પહેર કી કરતે નહીં હરિયાસ, ખાદન છાદન સંગત જો કરે ન તનુ બરદાશ, નીલકંઠ અતિ ત્યાગી સુભાવુ, ભોજન રસ નહીં ચાહત કાહુ, સબ ભોજન એક પાત્ર મિલાવે,
जी मत स्वाद रहित उर भावे मिलही न मिलही नहीं कछु रोषा पर्ण भखी मानही संतोषा मुदित मना कबो जल पी ले वे कब हूँ वायु भखी कब हूँ वायु भखी मगन रहे वे शयन उठन बैठन सब रीति कहूँ वै मिलत नहीं अस्मीति धरती पर शैया करे मृग छाला बिछाई नित्य काक निद्रा गहे यह व्रत कठिन जग कहाई देह नादर बरत रहे संग्रह मानत पाप त्याग उदासी पन उभय प्रकृति मूल धरिया कवि नीलकंठ वर्णिना त्यागी स्वभाव एमनी जे वैराग्य वृत्ति एनु सुंदर वर्णन अहीं कर्युं छे महाराज ने ज्यारे लोको कहता के सांज माटे राखो तो वर्णी पोते जवाब आपे छे के अमे तो त्यागी छीए सांजनी चिंता अमारे करवानी ज ना होय आवी रीते जो चिंता करिए तो त्याग मार्गनी अंदर विघ्न समान छे परिग्रह ए तो त्यागी ने शोभे ज नहीं एटले ए तो त्याग मार्ग में लांछन समान छे भगवानी इच्छा प्रमाणे अमारो अमारुं गुजरान चालवानुं छे बीजा प्रहरनी कोईपण इच्छा अमारे छे ज नहीं जीवन अजगर वृत्ति हमारा अमारुं जीवन तो अमारे अजगर वृत्तिनी जेम अमारे रहेवानुं होय अजगर वृत्ति एटले शुं अजगर कहीं पेला शिकार शोधवा माटे दौड़े नहीं नजीक में जे कहीं आवे एनाथी पोते पोतानुं गुजरान चलावतो होय तो एवी रीते अमारे पण सामे चालीने जे कहीं आवे ए प्रमाणे एनाथी अमारे गुजरान चलावानुं होय गगन सरीस निर्लेप हमारा आकाशनी जेम अमे तो निर्लेप छीए एवी बधी वात त्याग वैराग्यनी एमणे वात करी अने अहींया पण कविए वात करी के क्यारेक तो कोईक आपे तो पोते ग्रहण करता पण एक ज समय पोते जमता अने ए पण स्वाद रहित भोजन पोते जमता अने जो कदाच कंईक ना मळे तो पर्णभखी मानही संतोषा केवल पांदड़ा खाईने पण पोते संतोष मानी लेता क्यारेक तो पांदड़ा पण जो मळे तो खाली पाणी पीने पोते चलावी लेता अने पाणी पण न मळे तो कबहूँ वायु भखी मगन रहे वे क्यारेक तो वायुनुं भक्षण करीने पण पोते पोतानुं गुजरान चलावता अने धरती पर शय्या करे धरती उपर ज पोते सूता मृगछाला बिछाई मृगचर्म पाथरीने अने नित्य काक निद्रा गहे कागड़ानी निद्रा जेवी एमनी निद्रा हती एटले एकदम सजाग यह व्रत कठिन कहाई तो आ रीते देहनो अनादर करीने नीलकंठ वर्णी पोते आवा त्याग वैराग्य साथे एमणे जे आ गृहत्याग कर्यो छे ए एमना गृहत्यागनी पहली विशेषता छे एटला माटे एमनो गृहत्याग समग्र विश्वनी अंदर आपणे अद्वितीय कही शकीए अजोड कही शकीए बीजू कारण आपणे विचारीए तो नीलकंठ वर्णीनो जे आ त्याग छे एनो हेतु जुओ એ પોતે લોકોના કલ્યાણ માટે નીકળ્યા છે એને લઈને પણ એમનો આ ગૃહત્યાગ અદ્વિતીય છે નાનપણથી જ આમ તો ઘનશ્યામે આ કલ્યાણનો નિર્ણય કલ્યાણ યાત્રાનો નિર્ણય પોતે કરી દીધો હતો ચઢી પી પડે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાટ ચઢી પી પડે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાટ કહ્યું બધાને જાવું મારે સુખ દેવાને માટ કહ્યું બધાને જાવું મારે સુખ દેવાને માટ એકલે છોડ્યા ઘરને ગામ ચાલ્યા વનમાં નીલકંઠ નામ અમારા હૈયે રમે ઘનશ્યામ
हमें नगरी नरम तारा। पोते पीपड़ा ना वृक्ष ऊपर चढ़ी ने पश्चिम दिशा तरफ दृष्टि करी थी। मुमुक्षुओं माटे मारे एक बार गृहत्याग करीने जवू छे, आ एमनो निर्धार हतो, अने पछी पोते गृहत्याग करीने निकळ्या छे। मुसाफरीना आपणे चार प्रकार गणावी शकीए। एक प्रकार एवो छे कि पिकनिक, जे मौज मजा करवा माटे जवानुं होय छे, एमां आनंद तत्व प्रधान होय छे, लक्ष्य केवल मौज मजा होय छे, बीजुं कंई होतुं नथी। बधा थीम पार्क होय छे ने, पेला वॉटर पार्कनी अंदर बधा ત્યાં આગળ જઈને મજા કરે, કે પછી ક્યાંક બાગ બગીચામાં ફરવા માટે જાય, બધું જુદું જુદું જાત જાતનું ને ભાત ભાતનું હોય છે પિકનિક। પછી બીજું છે, એના કરતાં સારો પ્રકાર છે મુસાફરીનો, એ છે પ્રવાસ, ટૂર જેને કહીએ છીએ। એની અંદર જિજ્ઞાસા તત્વ પ્રધાન હોય, કંઈક એક્ઝિબિશનની મુલાકાતે આપણે જઈએ, ક્યાંક કંઈક જોવાલાયક સ્થળે આપણે જઈએ, તો એ બધું એ પ્રવાસ એની અંદર ગણવામાં આવે છે। તો પ્રવાસ ઉપર પણ બધા નીકળતા હોય છે, એમાં જિજ્ઞાસા તત્વ પ્રધાન હોય છે। દુનિયાની અંદર ઘણા બધા એવા મુસાફરો થઈ ગયા કે જિજ્ઞાસાવશ થઈને ભારતની જેમણે મુલાકાતો લીધેલી છે, જેમ કે ચાઇનાથી ફાહિયાન ને હ્યુએનશાંગ ને બધા આવ્યા હતા, ગ્રીકથી મેગેસ્થનીઝ એ પોતે અહીંયા આવ્યો હતો, એવી રીતે માર્કો પોલો ને બધા વેસ્ટર્નર્સ પણ અહીંયા એ આવેલા છે। તો એની અંદર જિજ્ઞાસા તત્વ પ્રધાન હોય છે। એના કરતાં વધારે સારો ત્રીજો પ્રકાર છે, એ છે યાત્રા। યાત્રા એટલે કે પિલગ્રીમેજ, જેની અંદર ભક્તિ તત્વ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે, અને એમાં પોતાના કલ્યાણની ભાવના રહેલી છે। એ પેલા જિજ્ઞાસા તત્વ પ્રધાન એના કરતાં વધારે સારું ગણાય, પોતાના કલ્યાણની એની અંદર ભાવના છે। પણ એના કરતાં પણ ચોથો પ્રકાર જે સર્વોત્કૃષ્ટ છે, જે પ્રકાર અહીંયા નીલકંઠ વર્ણીનો છે, એ છે વિચરણ। વિચરણની અંદર ઉપકાર તત્વ પ્રધાન છે, અને એમાં બીજાના ઉપકારની ભાવના, અરે બીજાના કલ્યાણની ભાવના એની અંદર એ રહેલી છે। એટલે પરોપકાર માટે નીલકંઠ વર્ણી નીકળ્યા છે, અને બીજાના કલ્યાણને માટે પોતે નીકળ્યા છે। એમને કંઈ પોતાનું કલ્યાણ તો કરવાનું હતું નહીં, પોતે જ સાક્ષાત સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પણ આપણા સૌના કલ્યાણને માટે પોતે નીકળેલા છે। એટલે જે હેતુસર પોતે નીકળ્યા છે, એ પણ સિદ્ધ કરે છે કે એમનો આ ગૃહત્યાગ એ અદ્વિતીય છે। અયોધ્યાની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજ પોતે રહેતા હતા, અને એમના રહેઠાણની નજીક જ એક શિવ મંદિર હતું, શિવાલય, અને ત્યાં આગળ પોતે રોજ બપોરે આરામ કરવા માટે જતા, અને અંત્યના 14મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે ત્યાં આગળ એક ભક્ત જેનું નામ હતું દેવી બક્ષ, એ પોતે ત્યાં આવતો અને ત્યાં આવીને શિવજીની આગળ ગાલ વજાડીને સ્તુતિ કરતો। ગાલ વજાડવાનું કારણ પેલું બકરા જેવું લાગે ને, કારણ કે શિવજીના સસરા દક્ષ, અને એનું મુખ બકરાનું થયું હતું, શિવજીની સાથે અણબનાવ જે પણ બન્યો હતો એને લઈને। એટલે શિવજી રાજી થાય ને, પહેલાં એમના સસરાની આ રીતે એક્ટિંગ કરે, મિમિક્રી કરે, એટલે એવી રીતે ગાલ વજાડીને શિવજીની સ્તુતિ પોતે કરે, અને શિવજીની આગળ પ્રાર્થના કરે કે મને લંબકર્ણનો અવતાર તમે દેજો। લંબ હવે મહારાજ તો પોતે સફાળા જાગી ગયા કે આ શું માગે છે, શા માટે લંબકર્ણનો અવતાર દેજો? એનું કારણ પણ શિવજીને એણે કહ્યું કે આ જન્મે તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, તો પણ આ બધા વિષય સુખ ભોગવાતા નથી। જો લંબકર્ણ એટલે શું? ગધેડો જેના લાંબા લાંબા કાન છે એ। તો આ લંબકર્ણનો અવતાર આવે તો મન મૂકીને, એમાં તો કોઈ પણ પ્રકારની શેર શરમ નહીં, કંઈ સમાજની મર્યાદાને કંઈ પણ આડું આવે નહીં, એટલે બધા વિષય તો ભોગવી શકાય। વિષયોની કેટલી લાલસા માણસને હશે, કઈ કઈ કક્ષાનો આ મનુષ્ય હશે, એ પણ આપણને આશ્ચર્ય થાય। તો ભગવાનની આગળ આવી પ્રાર્થના કરતો, એક પછીના સમયમાં પણ એક હરિભક્ત આવી પ્રાર્થના કરતા હતા કે લંબકર્ણનો અવતાર દેજો। પછી પેલા કોઈક સંતે સમજાવ્યો કે ભાઈ આવું તું શું કરવા માગે છે, કે વચનામૃતમાં માગવાનું કહ્યું છે ને, પણ વચનામૃતમાં કયા સંદર્ભમાં કહ્યું છે એ સમજવું પડે, ગમે ત્યાંથી આજુ આગળ પાછળ બધું સમજવું પડે, લંબકર્ણ એટલે શું? પછી પેલા સંતે સમજાવ્યું, ગધેડો થાય, ઓ એવું છે, કે મને એમ કે આ તો કંઈક સારું હશે, પેલાને એવું થયું। એટલે ઘણીવાર આપણે પણ સમજ્યા વગર બધું એમનેમ જ લોલમ લોલ એ ચાલતું હોય છે। તો શ્રીજી મહારાજને પણ નાનપણથી એમણે જોયું હશે કે આવા તો કેટલાય દેવી બક્ષે વિષયની અંદર, વિષયના કાદવની અંદર જ પડ્યા હશે, એમને મારે ઉગારવા છે, એટલા માટે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા છે। અને ગૃહત્યાગ પણ એમણે ક્યારે કર્યો છે? દેવ કોઢી એકાદશીના આગલા દિવસે, અષાઢ સુદ દશમના દિવસે। સંવત ઠાર હસો ને ચાસા, સુદી દશમી તિથિ અષાઢ માસા।
संवत 1849 अने अषाढ़ सुद दशमना दिवसे श्रीजी महाराज पोते निकळ्या छे। एटले के देवपोटी एकादशीना आगला दिवसे पोते जाणता था कि अनेकना हृदयनी अंदर देव कायम माटे पोढ़ेला छे, तो ए देवने मारे जगाड़वा जोईए। आवा एक परोपकारनी भावनाथी, अन्यना कल्याणनी भावनाथी वर्णी पोते निकळ्या छे। एटला माटे आपणे कही शकीए कि एमनो आ गृहत्याग विश्वना इतिहासमां अजोड़ छे। त्रीजुं कारण आपणे विचारीए तो नीलकंठ वर्णी सामे चालीने पोते वननी अंदर जाय छे, सामे चालीने विघ्नोनो कष्टोनो सामनो करवा माटे पोते तैयार थया छे। पोते धार्यू होत तो गृहत्याग करीने कोईक मठनी अंदर पोते रही शकत, कोईक आश्रमनो पण आश्रय पोते लई शकत, पण एवुं एमणे कर्युं ज नथी। एटला माटे एमनुं नाम नीलकंठ पड्युं छे। लोको माटे जे झेर पीवे एनुं नाम नीलकंठ। झेर पीवे एटले के आ बधा कष्टो सहन करे, जेम આપણે સમુદ્ર મંથનની કથા ગઈકાલે સવારે સાંભળી હતી। મહાદેવજીએ ઝેર પીધું, સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી પેલું ઝેર નીકળ્યું, ક્યાં નાખવું બધાને પ્રશ્ન થયો। અને એ વખતે પછી બધા દેવો અને દાનવો બધા શંકર ભગવાનની પાસે ગયા અને એમનું નામ જ આશુતોષ, આશુતુષ્યતી સહ આશુતોષ, તરત જ રાજી થઈ જાય થોડાકમાં, ખાલી ગાલ વજાડી એમાં પણ શિવજી પોતે રાજી થઈ જાય। એટલે એમને પછી કહ્યું અને શિવજી પણ પોતે તૈયાર થયા। એમણે ઝેર પીધું પણ પોતાના કંઠની અંદર ધારણ કર્યું, ઉતારી ના દીધું, એટલે ત્યારથી એમનો કંઠ નીલો થઈ ગયો, થોડો કાળાશ પડતો ઝેરને લઈને, અને ત્યારથી પોતે નીલકંઠ કહેવાયા। એટલે લોકો માટે જે કષ્ટ સહન કરે એનું નામ નીલકંઠ। તો ઘનશ્યામનું પણ નામ વનવિચરણ દરમિયાન નીલકંઠ પડ્યું શા માટે? આ જ હેતુ સર, કેવળ આપણા માટે, આપણા કલ્યાણને માટે એ પોતે સામે ચાલીને કષ્ટ સહન કરવા માટે તૈયાર થયા છે, એટલા માટે એમનું નામ આ નીલકંઠ કહેવાય। મહાદેવજીને તો એકવાર ઝેર પીવાનું હતું, નીલકંઠને તો આ 7 વર્ષ 1 માસ ને 11 દિવસ દરમિયાન, આ સમગ્ર વિચરણ દરમિયાન ડગલે ને પગલે ઝેર પીવાના હતા। એટલે નીલકંઠને તો પ્રતિપળ આ બધી આપત્તિઓનો સામનો કરવાનો હતો, ઋતુઓનો પણ સામનો કરવાનો, બધા ઝેરી પ્રાણી હોય કે હિંસક પ્રાણી હોય તો એનો પણ સામનો કરવાનો, ટાઢ તડકો વરસાદ એ બધું ખમવાનું, સામે ચાલીને મુશ્કેલીઓ સહન કરવાની હતી। અને એકવાર ઝેર પી લેવું ને સહેલું છે, કારણ કે પછી સમાધાન થઈ જાય, પછી બીજું કંઈ આગળ પાછળ બધું કંઈ કરવાનું રહેતું નથી। પણ ડગલે ને પગલે આ રીતે ઝેર પીવું એટલે કે આ સહન કરવું, એ તો છે ને પછી બહુ અઘરું પડે, મેન્ટલી માણસ સંપૂર્ણ અપસેટ જ થઈ જાય। પણ ગમે તેવી કઠણ પરિસ્થિતિની અંદર નીલકંઠ વર્ણી પોતે અપસેટ થયા નથી। મહાદેવજીએ તો કંઠમાં ધાર્યું પાછું, એ પોતે પેટમાં ઉતારી ગયા નથી। નીલકંઠની તો આ બીજી એક વિશેષતા, પોતે જે ઝેર પીધા છે ને એ બધા પોતે પચાવી જાણ્યા છે, કંઠમાં ધારણ કર્યું એટલે બધી આખી દુનિયા જુએ કે આમણે ઝેર પીધું। પણ નીલકંઠે પોતે ઝેર પીધા છે કોઈને ખબર જ પડતી નથી કે એમણે કેટલું સહન કર્યું હશે 7 વર્ષ દરમિયાન। શ્રીજી મહારાજ મગનું નામ મરી પાડતા નહોતા, પોતે શું શું સહન કર્યું મહારાજે કોઈ દિવસ લગભગ કહ્યું જ નથી, બહુ પૂછવાથી કંઈક થોડું ઘણું એમણે પોતે એ કહ્યું હોય। ભગવાનને, ભગવાનના સંતની આ પણ વિશેષતા છે, આપણે કંઈક થોડુંક સહન કર્યું હોય ને, થોડોક ઉજાગરો કર્યો હોય, ભલે આપણે 1 વાગ્યા સુધી ઉજાગરો ધારો કે કર્યો હોય ને, ધારો કે સેવા માટે, ને સંતો પૂછે કે કેટલા વાગ્યા સુધી જાગ્યા હતા, એ 1-1.5 થયો હશે, 1/2 કલાક આપણા ખિસ્સામાંથી લઈને નાખી દઈએ આપણે, જે હોય એના કરતાં પણ વધારે બતાવીએ। હવે બીજી બાજુ નીલકંઠ વર્ણી જુઓ, અથવા તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, એમણે તો આપણા માટે કેટલું બધું સહન કર્યું છે, તેમ છતાં પણ કોઈ દિવસ પોતે જણાવતા નથી કે તમારા માટે જુઓ અમે કેટલું બધું સહન કર્યું, કોઈ દિવસ કહેતા નથી, એ એમની મોટામાં મોટી વિશેષતા છે। જેમ યોગીજી મહારાજ હતા, તો યોગીજી મહારાજની પિંડીમાં એકવાર એક ચિહ્ન જેવું હતું, એ પહેલી વાર વિનુ ભગતને જાણ્યામાં આવ્યું, એટલે વિનુ ભગત એટલે કે મહંત સ્વામી એ વખતે પાર્ષદમાં હતા, અને એમને ખ્યાલ આવ્યો કે આ કંઈક ચિહ્ન જેવું છે। એમણે વારંવાર પૂછવા માટે પ્રયત્ન કર્યો પણ યોગી બાપા જણાવતા નહોતા, પછી એકવાર યોગી બાપાને ફરીથી પૂછ્યું હશે તો એકાંત જાણીને પછી ના છૂટકે યોગી બાપાએ કહ્યું કે અમારા ગુરુ હતા વિજ્ઞાનદાસ, એકવાર આવેશમાં આવી ગયા, સાણસીથી ચીંટીઓ ભર્યો પિંડીની અંદર ને આખો માંસનો લોચો બહાર કાઢી નાખ્યો, એનો આ ડાઘ છે। ખાલી આપણે આ વર્ણન સાંભળીએ ને તો પણ અરેરાટી છૂટી જાય, એવું તો આખું વર્ણન છે, આખું આમ સાણસીથી ચીટીઓ ભરીને માંસનો લોચો બહાર કાઢી નાખે, એટલે જેવી તેવી વાત કહેવાય, આપણા જેવા તો
કરવા જ ના દે, ઉલટાને સામે ધોલ તપાટ કરવા માંડી એની સામે, આખું યુદ્ધ જ આખું થઈ જાય, દ્વંદ્વ યુદ્ધ. પણ આ યોગી બાપા, અને એ વખતે મહન સ્વામી આ આખો પ્રસંગ જ્યારે જાણ્યો, એમને થયું કે આ તો બધાને જણાવવું જોઈએ. મુંબઈની અંદર એમની સાથેના બધા જે સંતો હતા, ત્યાં આગળ યુવકો હતા બધા, તો એમના ઉપર એમણે કાગળ લખ્યો, આખો પ્રસંગ એમણે એની અંદર લખ્યો. અને પછી એમને મન થયું કે નીચે યોગી બાપાની પણ સહી કરાવીએ, એટલે યોગી બાપાનો પણ આખો સિક્કો વાગી જાય ને, એટલે આ યોગી બાપાને સહી કરવા માટે આપ્યો. તો યોગી બાપાએ પત્ર વાંચ્યો અને જોયું તો આ તો પોતાનો જ પ્રસંગ આ રીતે લખ્યો હતો, એટલે તરત જ મહન સ્વામીને બોલાવ્યા અને તાત્કાલિક એ કાગળ પોતે ફડાવી નાખ્યો અને મહન સ્વામીને પાણી આપ્યું કે ભૂલે ચૂકે પણ આ પ્રસંગ તમે કોઈને કહેતા નહીં. આ ગુણાતીત પરંપરા આપણી છે, એમણે જે જે ઝેર પીધા છે ને એ બધા પોતે પચાવી ગયા છે. કોઈ દિવસ એમણે કંઠમાં કે ક્યાંય ધારણ કર્યા નથી બતાવવા માટે બધાને કે જુઓ આ ઝેર મેં આવા પીધા છે, કોઈ દિવસ બતાવતા નથી. તો આ આપણને જોવા મળે છે કે આટલા વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજે પણ કેટલું બધું વિચરણ કર્યું છે. 70 અને 80 દાયકામાં તો જે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે ને એ પણ આ વર્લ્ડ રેકોર્ડ જેવું જ છે. નીલકંઠ વર્ણીના પગલે પગલે એવું જ વિચરણ સ્વામીશ્રીએ પણ પોતે કરેલું છે. એક જ દિવસની અંદર પોતે 20-20 ગામ પોતે ફરતા હોય, 20 દિવસમાં તો 90 ગામ, 97 ગામ, આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કરેલું છે. પણ કોઈ દિવસ પોતે બોલતા નથી કે આવું વિચરણ અમે, જુઓ કેટલું બધું વિચરણ તમારા માટે કર્યું, તમારા માટે અમારા દેહને અમે ઘસી નાખ્યો. ભૂલે ચૂકે પણ એમના મુખમાંથી આવા ઉદ્ગારો એ આવતા નથી. એટલે આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. તો અહીંયા પણ નીલકંઠ વર્ણી સામે ચાલીને પોતે વનની અંદર જાય છે, કષ્ટોનો એ સહન કરવા માટે પોતે તૈયાર થયા છે, એ પણ બતાવે છે કે એમનો આ જે ગૃહત્યાગ છે એ અદ્વિતીય છે. સાથે ચોથું એક કારણ આપણે જોઈએ તો વિશ્વની અંદર આટલી નાની ઉંમરે, માત્ર 11 વર્ષની ઉંમરે, અને આવા ઉમદા હેતુ માટે કોઈએ ગૃહત્યાગ કર્યો નથી જે નીલકંઠ વર્ણી પોતે કર્યો છે. એ રીતે પણ એમનો આ ગૃહત્યાગ એ અદ્વિતીય આપણે ગણી શકીએ. પાંચમી એક વિશેષતા કે પોતે એકલા નીકળ્યા છે. હવે આ બહુ અઘરું છે એકલા નીકળવું. બ્રહ્માનંદ સ્વામી એમના ભજનમાં ગાયું છે, હે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા દશવીશ બલિહારી, બલિહારી નવલ ઘન શ્યામની રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. મહારાજ પોતે એકલા ચાલ્યા છે. હવે મંડળની અંદર 100, 200, 500 કે 1000 જણ આવતા હોય ને તો આવવું સહેલું પડે, પણ કોઈ ના આવતું હોય તો આપણે ના આવીએ. સુરતની અંદર એવી હાલત હતી, યોગી બાપાએ રવિસભાની આજ્ઞા તો આપી હતી, પેલા મગનભાઈને જે આપણા 2 કે 3 હરિભક્તો હતા એ જ માંડ ભેગા થતા હતા, અને એમને પણ સંકલ્પ થતો હતો આ મૂકી દઈએ, યોગીજી મહારાજે પકડી રાખ્યું છે પણ આમાં કંઈ માલ નથી, બધાને કંઈ કંઈ મરી જઈએ તોય કોઈ આવતું નથી. એટલે યોગીજી મહારાજ એકવાર મળ્યા, એ વખતે એમણે વાત કરી કે બાપા આ મૂકી દેવી છે રવિસભા, તેમ છતાં પણ યોગીજી મહારાજે આગ્રહપૂર્વક ચાલુ રખાવી એ રવિસભા. તો આજે જોઈએ છે સુરતની જે રવિસભા છે, મોટામાં મોટી લગભગ રવિસભા એ થતી હશે, કેટલી મોટી રવિસભા એ થાય છે, 7-10 હજાર જેટલા લોકો આપણા હરિભક્તો એની અંદર આવતા હશે. તો આ આપણને જોવા મળે છે કે એકલા જવું ને એ ખરેખર એ બહુ કઠણ છે. 50 જણ સેવા કરતા હોય તો હશે હશે આપણે જોડાઈ જઈએ, લાવો આપણે પણ કરીએ, પણ કોઈ ના હોય ને એકલા સેવા કરવાની હોય તો એ અઘરું પડે. બધા હોય, બધાનો સાથ સહકાર ને બધું જ હોય તો આપણે હોંશે હોંશે સેવા કરતા હોઈએ છીએ. એકલો માણસ કામ ક્યારે કરે, એને ખબર પડે ને કે આ કામ કરવા જેવું છે, આમાં માલ છે, માલ મનાય, બસ માલ મનાવવો જોઈએ, માલ મનાવીને તો જ માણસ એકલો કરે. ધારો કે આપણને ખબર પડે કે અહીંથી તમે 10 કિલોમીટર દક્ષિણ દિશામાં જાઓ અને ત્યાં આગળ કંઈક ચોક્કસ એડ્રેસ આપવામાં આવે કે એક આવું પાટિયું છે, એ પાટિયાથી તમે ઉત્તર દિશામાં જાઓ 5 ફૂટ અને ત્યાં આગળ ખાડો ખોદશો તો ત્યાં આગળ સોનાનો ચરુર છે. આવી ધારો કે માહિતી મળે તો આપણે 10 જણને ભેગા લઈને જઈએ, એકલા જ જઈએ? કારણ કે આપણને ખબર છે કે આમાં માલ છે, ખરેખરો માલ છે, એમાં કોઈ દિવસ આપણે 2-5 જણને ભેગા ના લઈ જઈએ. પાક્કો મિત્ર હોય ને, અંગત મિત્ર, તોય આપણે એને ના લઈ જઈએ, આપણે એકલા જ ત્યાં આગળ જઈએ કારણ કે માલ મનાવ્યો છે.
तो नीलकंठ वर्णी ने पण पोतानुं ध्येय केटलुं स्पष्ट हशे, केटलो एमने माल बनाव्यो हशे कि आज आज वात मारे करवानी छे, आना माटे ज हुं आव्यो छुं, त्यारे पोते एकला निकळी शके। बाकी तो सामान्यपणे आ लोक केवो छे, गतानुगतिकः लोकः, पंचतंत्रनी अंदर एवी वात करवामां आवी छे कि बीजानुं जोईने ज अनुकरण ज करे छे लोको। कोई दिवस स्वतंत्रपणे पोतानी बुद्धि दोड़ावीने तो विचारता ज नथी बधा, कई टूथपेस्ट सारी एवं विचारशे नहीं, पण कयो हीरो कई टूथपेस्ट वापरे छे। एटला माटे ज बधा बधी कंपनीवाळा होशियार छे, कारण के ए लोको समझे छे के माणसोना रोल मॉडल कोण छे। बधा एक्टर्स छे आपणा बधाना रोल मॉडल छे, क्रिकेटर्स छे बधा आपणा बधाना रोल मॉडल छे। हमणां पेली एडवर्टीजमेंट एक जोई हती, रस्तामां मोटू होर्डिंग हतुं, सचिन्स दिग्जाम, દિગ્જામ કંપની છે ને પેલી શૂટિંગ શર્ટિંગની, સચિનનું દિગ્જામ, એટલે બસ સચિન આ પહેરે છે એટલે તમે પણ આનું બધું શૂટિંગ શર્ટિંગ લો। એટલે આપણને આ જોવા મળે, આપણે બધાના રોલ મોડેલ આ છે, એટલે એ કયો હીરો કે કયો ક્રિકેટર કયા કપડાં પહેરે છે તો આપણે એ પ્રમાણે કપડાં પહેરો, એ પ્રમાણે હેરસ્ટાઈલ રાખો, બધી જ વસ્તુ એ પ્રમાણે આપણે વસાવતા હોઈએ છીએ। સ્વતંત્રપણે આપણી બુદ્ધિ આપણે કોઈ દિવસ દોડાવતા નથી, એટલે આપણને આ ખ્યાલ આવે છે કે આ લોકની આખી રીત જુદી છે, પણ ભગવાન અને સંતની આખી રીત એ જુદી છે। બાકી સ્વતંત્રપણે જો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે એવો છે કે આ જ વસ્તુ કરવા જેવી છે ભગવાનનું ભજન। તો આ નીલકંઠ વર્ણીને પોતાનું ધ્યેય કેટલું સ્પષ્ટ હશે તો પોતે એકલા નીકળ્યા છે, તો એ રીતે આપણે જોઈએ તો પણ એમનો આ ત્યાગ એ અદ્વિતીય છે। છઠ્ઠી વિશેષતા આપણે જોઈએ તો જે ઋતુ એમણે પસંદ કરી છે ગૃહત્યાગ માટે, જે પરિસ્થિતિમાં પોતે નીકળ્યા છે બહુ અઘરું છે। આપણે બધાએ જ આપણી આઈમેક્સ ફિલ્મ જોઈ છે નીલકંઠની કલ્યાણ યાત્રા દિલ્હીમાં, અને પેલી મિસ્ટિક ઇન્ડિયામાં પણ છે દ્રશ્ય છે। નીલકંઠ વર્ણી જેવો ઘરનો ત્યાગ કરે છે, પહેલું જ પગલું મૂકે છે, નીચે શું હતું, આખું ખાબોચિયું, ખાબોચિયાની અંદર જ એમનો પગ પડે છે, અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અષાઢ મહિનો, અષાઢ મહિનો એટલે વરસાદની ભર જોવાની કહેવાય, અષાઢી મેઘે આવી કર્યા રે ઝાઝા બીજા ઝાકળ, પુરુષોત્તમ પ્રગટી રહે, નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે। એટલે અષાઢની અંદર એકદમ વરસાદની જુવાની કહેવાય, એવા અષાઢ મહિનામાં આવા ભરપૂર ચોમાસાની અંદર કોઈ કરતાં કોઈ ગૃહત્યાગ કરવા નીકળે નહીં, પણ એવી પરિસ્થિતિની અંદર પોતે નીકળ્યા છે। હરિલીલામૃત ગ્રંથની અંદર એવું વર્ણન કર્યું છે, પહેલાં તો અહીંયા મહારાજે જે અષાઢ મહિનામાં ગૃહત્યાગ કર્યો એનું વર્ણન અહીંયા સ્વામિનારાયણ ચરિતમાનસ ગ્રંથમાં કર્યું છે, એ આપણે માણીએ। બરખારી તું ઘન ગરજત ઘોરા, ચપલા ચમકત ચેકે મોરા, બરખારી તું ઘન ગરજત ઘોરા, ચપલા ચમકત ચેકે મોરા, લહેલહી બરસત ઝંઝાબારી, નિશા ભઈ ભીષણ અંધિયારી, લહેલહી બરસત ઝંઝાબારી, નિશા ભઈ ભીષણ અંધિયારી, યહ અવસર હરિ કો મન ભાયા, ગૃહ ત્યાગ નહિત યોગ બનાયા, યહ અવસર હરિ કો મન ભાયા, ગૃહ ત્યાગ નહિત, ગૃહ ત્યાગ નહિત, ગૃહ ત્યાગ નહિત યોગ બનાયા। તો આ રીતે આવી પરિસ્થિતિમાં પોતે નીકળ્યા છે। હરિલીલામૃત ગ્રંથમાં એવું કહેવાય છે, એવું કહેવાયું છે, જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પર ગામન જાય, જાય વેપારી પરદેશ જે હ આવે ઘેર ચોમાસે તો એ હ, રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ, જોગી પણ જ્યારે ચાતુર માસ, વસે એક સ્થળે સ્થિર વાસ, પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય। જ્યારે ચોમાસું હોય તો એ વખતે લોકો બહારગામ પણ ન જાય, પહેલાંના જમાનામાં તો ચાલીને જવાનું હતું, આજે તો આપણી પાસે બધું ટ્રાન્સપોર્ટેશન સારામાં સારું અવેલેબલ છે, બધી ગાડીઓ ને બધું જાત જાતનું હોય છે, એટલે જાય વસ્તુ જુદી છે, તો પણ લગભગ આવી ઋતુ પસંદ તો ના જ કરે કોઈ ટ્રાવેલિંગ માટે,
કોઈ ક્યાંક પિકનિક માટે ક્યાંક બહાર જવું હોય પણ એકદમ મુશળધાર વરસાદ હોય તો કોઈ ના જાય, એના કરતાં ના જઈએ તો સારું. રવિ સભામાં નથી આવતા ને બહાર જવાની ક્યાં વાત કરીએ. આપણી રવિ સભા હોય તો પણ જો આ વરસાદ ખાલી છાંટા જ પડ્યા હોય, મુશળધારે વરસાદ ના હોય, પલળા એવું ના હોય, તો એ કે હવે આજે રહેવા દે, આ વરસાદી વાતાવરણ છે ને એમાં જવામાં માલ નહીં. તો આપણે રવિ સભામાંય નથી આવતા ઘણીવાર, તો આ કોઈ કરતાં કોઈ નીકળે જ નહીં. જાય વેપારી પરદેશ જે હ આવે ઘેર ચોમાસે તો એ હ. વેપારી પણ પોતે વેપાર કરવા માટે જતો હોય એક ગામથી બીજે ગામ, પણ ચોમાસામાં તો પોતાના ઘરે જ પોતે આવી જાય. એટલે એટલા માટે આપણા મહાભારતની અંદર કહેવાયું છે કે 8 મહિના દરમિયાન તમારે એ રીતે વર્તવું, એ રીતે બધી વૃત્તિ વ્યવસાય કરવો કે જેથી 4 મહિના તમે સુખી રહી શકો. અષ્ટમાસે ને તત્કુર્યાત યેન, તમે ચાતુર્માસ દરમિયાન તમે સુખી રહી શકો. એટલે ચાતુર્માસ દરમિયાન તમે બીજું કંઈ કરી ના શકો વરસાદને લઈને, તો તમે બધું એટલું કમાયા હો તો તમને વાંધો આવે નહીં, તો એવી વાત પણ કરવામાં આવી છે. રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ. રાજા પણ પોતે જીતવા માટે જાય બીજા સામેવાળા રાજાને, પણ ચોમાસા દરમિયાન તો પાછો પોતે આવી જાય, કારણ કે એમાં તો કંઈ સૂઝે જ નહીં કોની સામે લડવું. પોતાના સૈનિકને મારી નાખે તો એ ખબર ના પડે, એટલે સામેવાળો દેખાવો જોઈએ ને. પછી જોગી પણ જ્યારે ચાતુર્માસ વસે એક સ્થળે સ્થિરવાસ. જોગી એટલે કે બધા મહાત્માઓ સંન્યાસીઓ, એ પણ ચાતુર્માસ તો એક જ જગ્યાએ પોતે વિતાવતા હોય છે. ખાલી આપણા સ્વામિનારાયણના સંતો એવા છે કે જે નીલકંઠ વર્ણિના પગલે પગલે આ ચાતુર્માસ દરમિયાન પણ શ્રાવણ મહિનામાં ખાસ વિચરણ કરવા માટે એ જતા હોય છે. બાકી તો તમે કોઈ પણ બીજા ઇતર ધર્મ સંપ્રદાયની અંદર તમે જુઓ, બધા ઘણીવાર સાઇનબોર્ડ ને બધું હોય છે, આપણને જોવા મળતું હોય છે કે ફલાણા મહાત્મા આ જ જગ્યાએ ચાતુર્માસ એ પોતે વિતાવવાના છે, તો એની કથા વાર્તાનો બધો લાભ લેવો, એવું બધું નહીં, લખાણ બધું હોય છે. એટલે એ અહીંયા વાત કરી. અને છેલ્લે વાત કરી, પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય. એક પંખી સમજે છે કે ચોમાસામાં આવી ઋતુમાં આપણે બહાર જવાય નહીં, પણ તેમ છતાં પણ શ્રીજી મહારાજ પોતે નીકળ્યા છે. કેટલું આત્મબળ હશે, કેવું એમનું મનોબળ હશે ત્યારે પોતે આ રીતે નીકળી શકે, બાકી કઈ રીતે નીકળાય. અને 7મી એમના ત્યાગની વિશેષતા કે એમણે પોતાની સાથે કશું જ લીધું નથી. આ પણ પાછી એક મોટામાં મોટી વિશેષતા કહેવાય. આપણે ખાલી એક કે બે દિવસ બહાર જવાનું હોય ને તો એમ ખિસ્સા ખર્ચી તો ભેગી લઈ લઈએ, એટલીસ્ટ એક દિવસ ખાલી અમદાવાદ જઈને આપણે 2 કલાક માટે આવવાનું હોય પાછું, તો એ ખિસ્સા ખર્ચી થોડીક તો આપણી પાસે હોય જ ને, જરૂર પૂરતા પૈસા. પૈસા ના હોય તો એટીએમ તો છે જ અત્યારે, એની ટાઈમ મની બરાબર, ત્યાં જઈને તમે બધું કરી શકો. એટલે બેંક બેલેન્સ ને બધું એ પણ આપણા માટે એક આધારરૂપ છે. હવે નીલકંઠ વર્ણી એમની પાસે તો કોઈ પણ પ્રકારનું ભાથું પોતે લીધું નથી. 7 વર્ષ માટે નીકળ્યા હોય તો શું ભાથું લે, ભાથું ટકે કેટલા દિવસ. પોતે સાથે કંઈક સ્લીપિંગ બેગ લીધી નથી, સ્લીપિંગ બેગ તો લાંબુ ટકે ને, પણ એ એમણે લીધી નથી. કેવી રીતે હું સૂઈશ એવી ચિંતા જ એમને નથી. કંઈ વિશેષ કપડાં પણ પોતાના અંગની ઉપર એમણે ધારણ કર્યા નથી. પ્રથમના 10મા વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ જણાવી છે કે અમારી તો એવી પ્રકૃતિ કે બહાર નામે એક રૂમાલ પણ અમને રાખવો ગમે નહીં. આવી મહારાજની એ અત્યંત વૈરાગી પ્રકૃતિ હતી. તો મહારાજે સાથે લીધું છે શું, ભલે આમ મહારાજે પોતાની સાથે કંઈ લીધું નથી, પણ આમ પાછા પોતાની સાથે થોડુંક લઈને પણ નીકળ્યા છે, તો એની વાત આ સ્વામિનારાયણ ચરિત માનસ ગ્રંથમાં છે. ચારુ સુભગ સુંદર ધર્યો વર્ણી વેશ ભગવંત, ચિંતત ચિત્ત મેં હોત હૈ અક્ષર સુખ હી અનંત. દેઢ પહર રજની અવશેષા એહી અવસર ધારત બટુ વેશા, સિત પટ કૌપિન ધરી અવતારી તા પર છોટી કચ્છની ધારી. આપની કાસત આગમ સારા સો ગુટકા મીઠી કંધહી ધારા, રાજત દાહિન કર જપ માલા ગલકંઠી તુલસી વૃષલાલા, વામ હસ્ત મહુ દંડ પલાશા પાવ પહેનિયા
मंडत खासा जल कमंडला धरी करवाया जल चानन पट नहीं बिसराया शाल ग्राम जो बाल मुकुंदा पूजत बटुआ वृष कुल चंदा ताको कंठ लगावत लाला दूसर कंध पे धरी मृग छाला मुंज मेखला उपवित सो है भाल तिलक चंद्रक मन मोहे नीलकंठ निज धारत नामा तेज फुरत उर पूरन कामा। तो नीलकंठ वर्णी आम पोतानी पासे कहीं एमने साथे राख्यू नथी कौपीन भेर पोते निकली गया छे પણ તેમ છતાં પણ એમણે કંઈક પોતાની સાથે લીધું છે એવું તો શું લીધું છે તો નીલકંઠ પોતાની સાથે એકાંતિક ધર્મને લઈને નીકળ્યા છે કારણ કે એકાંતિક ધર્મ એટલે શું મહારાજે પોતે જ આપણને વ્યાખ્યા કરી આપી છે પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર અંગ એણે સહિત એકાંતિક ધર્મ જાણવો ઘણા બધા વચનામૃતમાં મહારાજે વાત કરી છે પ્રથમનું 19મું 21મું વગેરે તો આ મહારાજે ચાર અંગ જણાવ્યા તો ધર્મના પ્રતિક સમૂહ જળ ગાળવાનું કપડું પોતે ભૂલ્યા નથી પોતાના શરીરે ભલે એમણે બીજા કપડાં ધારણ નથી કર્યા પણ પાણી ગાળવાનું કપડું પોતે ભૂલ્યા નથી એક નાનામાં નાનો ધર્મ પાણી ગાળીને પીવું તો એનો પણ કેટલો ખટકો છે એમના જીવનમાં એ આપણને જોવા મળે સાથે જ્ઞાનના પ્રતિક સમૂહ જે સત્શાસ્ત્રના સારરૂપ ગુટકો એ પણ પોતે ભૂલ્યા નથી પોતે જાતે જ એ સાર કાઢ્યો હતો બધા શાસ્ત્રોનું અધ્યયન બહુ નાની ઉંમરમાં એમણે કરી લીધું હતું અને એ સાર એમણે પોતાની રીતે એક નાનકડું શાસ્ત્ર એની અંદર પોતે લખ્યો હતો તો એ ગુટકો પોતાની સાથે પોતે ભૂલ્યા નથી સાથે વૈરાગ્યના પ્રતિક સમૂહ કમંડળું પલાશનો દંડ એ પોતે ભૂલ્યા નથી એ પણ પોતાની સાથે લઈને નીકળ્યા છે અને ભક્તિના પ્રતિક સમા શાલિગ્રામ એ તો પોતે પોતાના કંઠની અંદર ધારણ કર્યા છે પોતાના હૈયામાં એમણે શાલિગ્રામનું સ્થાન આપ્યું છે એને તો કઈ રીતે ભૂલે તો આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એટલે કે ટૂંકમાં એકાંતિક ધર્મને લઈને એ પોતે નીકળ્યા છે બાકી આમ પોતાની પાસે એમણે કંઈ પણ એવી વસ્તુઓ રાખી નથી પોતાની બધી જ જરૂરિયાતો એમણે એ ઘટાડી દીધી છે તો નીલકંઠ વર્ણી એ આપણને સમજાવવા માગે છે એમના ગૃહત્યાગ દ્વારા કે જો તમારે પણ કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય તો તમારી જરૂરિયાત ઘટાડજો નહીં તો આપણે તો આપણી જરૂરિયાતો વધારતા જ જઈએ છીએ દિન પ્રતિદિન અને પછી એનું પરિણામ કેવું આવે છે કે માણસ જે તે પદાર્થનો દાસ બની જાય છે એ પદાર્થ એને ના મળે એવી વ્યવસ્થા એને ના મળે તો એને ફાવે જ નહીં એને બધા પ્રશ્ન જ લાગે આખી દુનિયાની અંદર બધું એટલે આપણે પણ આવી બધી વસ્તુઓની જરૂરિયાત એ આપણા જીવનની અંદર એ ઘટાડવી જોઈએ દુનિયાની અંદર કોઈ પણ ક્ષેત્રમાં જે જે માણસો આગળ વધ્યા છે એમના જીવન તમે તપાસો આલ્બર્ટ આઇન્સ્ટાઈન એટલે કેટલો મોટો વૈજ્ઞાનિક કહેવાય એને મેન ઓફ મિલેનિયમ કરીને ટાઈમ મેગેઝિન બહુ પ્રતિષ્ઠિત મેગેઝિન છે ટાઈમ મેગેઝિન અમેરિકાનું એણે મેન ઓફ ધ મિલેનિયમ તરીકે આઇન્સ્ટાઈનને પોતે મૂક્યા છે આખા 1000 વર્ષના ઇતિહાસમાં આના જેવો માણસ ના મળે એણે પોતાના સંશોધનોથી વિશ્વનો 5000 વર્ષનો ઇતિહાસ માત્ર 50 વર્ષની અંદર બદલી નાખ્યો જે થિયરી ઓફ રિલેટિવિટીને બધું એમણે આપ્યું પોતાના જે સિદ્ધાંતો 26 વર્ષે ઘણા બધા ગ્રેજ્યુએટય નથી હોતા અને એ વખતે એણે થિયરી ઓફ રિલેટિવિટી આપી હતી તો એવા આઇન્સ્ટાઈન એના ઘરની દિવાલ ઉપર એક પણ ચિત્ર નહીં આપણે તો બધું જાત જાતનું ને ભાત ભાતનું મૂકતા હોઈએ છીએ બધા એક્ટરના ફોટાને ક્રિકેટરના ફોટાને બધું જોવાની આવો તો ઘણું બધું એવું એ રાખતા હોઈએ છે ઘરની ફર્શ ઉપર શેતરંજી પણ નહીં એટલે જેને આપણે કાર્પેટ કહીએ છીએ ને પશ્ચિમના દેશોની અંદર તો બહુ કોમન કહેવાય કાર્પેટ તો લગભગ બધાના ઘરની અંદર હોય પણ એટલું પણ નહીં કોઈ દિવસ લાંબી બાયનું શર્ટ એમણે પહેર્યું નથી કેટલી એની જરૂર જ નથી અડધી બાયનું જ શર્ટ ઠંડા દેશોની અંદર પણ અને બૂટ સાથે કોઈ દિવસ મોજા પહેર્યા નથી મોજાની જરૂરત શું છે બૂટથી ચાલી જાય છે અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને પોતે મળવા ગયા હતા એ વખતે પણ પગની અંદર બૂટ પણ મોજા નહીં એવી રીતે જ પોતે ગયા હતા એટલે દુનિયામાં જે જે માણસો આગળ વધ્યા છે તો એણે પોતાની જરૂરિયાતો એ ઘટાડી છે અત્યારે પણ આ તો હવે આ
50 60 વર્ષ પહેલાની વાત થઈને 70 વર્ષ પહેલાની, અત્યારે પણ જે જે આગળ વધ્યા છે જુઓ ઘણા બધા. અત્યારે દુનિયાનો એક રિચેસ્ટ માણસ ગણાય છે જેનું નામ છે વોરેન બફેટ. એ વોરેન બફેટ પોતે આમ રિચેસ્ટ છે પણ એની પાસે પોતે મોબાઈલ ફોન જ રાખતો નથી. આશ્ચર્ય ગણાય ને, પોતાની પાસે મોબાઈલ ફોન જ નહીં કે જરૂર જ નથી મારે. એની જેટ પ્લેનની કંપની છે, અમેરિકાની મોટામાં મોટી એની કંપની છે, પણ પોતે સાવ સામાન્ય એક ફ્લાઇટની અંદર અને સામાન્ય ક્લાસની અંદર પોતે મુસાફરી કરે છે. તો આટલી સાદાઈ આપણને આ બધા, અને સાદા મકાનની અંદર જ પોતે રહે છે. કંઈક વૈભવશાળી મુકેશ અંબાણી જેવું બિલિયન ડોલર કરતાં પણ વધારે વધી જાય એટલી કિંમતનું હાઉસ એવું એણે કંઈ બનાવ્યું જ નથી. સાવ સામાન્ય મકાનની અંદર પોતે રહે છે. એટલે દુનિયાની અંદર આવા બધા જે માણસો આગળ વધ્યા છે એ આપણને સમજાવે છે કે તમારું જીવન પણ તમે જેટલું સાદું રાખશો તો એટલો વધારે તમને એ ફાયદો થશે. એવું નથી કે ભગવાને આપી દીધું હોય તો બસ વાપરવા જ માંડો. એ બધું વાપરવાનું નથી હોતું. આપણે ભગવાનને આપ્યું હોય તો ભગવાનને એટલું વિશેષ આપો તો એ પણ આપણી મોટી એ સેવા થઈ જશે. અત્યારે તો સેવાની ખાસ જરૂર છે અહીંયા નડિયાદની અંદર. તો એના માટે જ સંતો આટલી બધી પધરામણીને બધું કરે છે, આટલી બધી મહેનત કરે છે. તો આપણે પણ એ રીતે જેટલી સારી આપણાથી સેવા થાય તો એટલું ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર વિશેષ વરસે. સરદાર પટેલ એમના જીવનમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે. જે સરદાર પટેલ, એમને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ મળ્યા અને એને લઈને ભારત છોડતી વખતે જે છેલ્લા ગવર્નર જનરલ હતા લોર્ડ માઉન્ટ બેટન, એ માઉન્ટ બેટન પોતે કહેતા ગયા હતા કે ભારતના 564 જેટલા જે રજવાડા છે એને એક કરતાં ભારતને ઓછામાં ઓછા 15 કે 20 વર્ષ લાગશે. પણ એ કાર્ય સરદાર પટેલે પોતાની કુનેહથી માત્ર 10-15 દિવસની અંદર કરી બતાવ્યું. એવા સરદાર પટેલ હતા. પણ તેમ છતાં પણ એમના જીવનમાં કેટલી સાદાઈ. એમની જે ચશ્માની દાંડી 20 વર્ષ જૂની હતી, જે ફ્રેમ આપણે કહીએ છીએ ને, પ્રમુખ સ્વામી મહારાજને પણ એકવાર સંતોએ કહ્યું કે સ્વામી આ ચશ્મા નવા લો. સ્વામીએ કહ્યું આ છે ને અત્યારે ચાલે છે, શું ખોટા છે? સ્વામીએ એટલે સંતોએ કહ્યું કે આ ફ્રેમ સારી છે. સ્વામીએ તરત જ પ્રશ્ન પૂછ્યો કે ફ્રેમમાંથી જોવાનું છે કે પેલા કાચમાંથી જોવાનું છે, જોવાનું છે શેમાંથી? તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવી સાદાઈ આપણને જોવા મળે છે. અને અમદાવાદની અંદર સરદાર પટેલ સ્મારક છે, એમાં સરદાર પટેલનો લોટો છે એકદમ ગોબાયેલો, એટલે એવો લોટો પોતે વાપરતા હતા. અને એમની ઘડિયાળ પણ 30 વર્ષ જૂની, અને ધામમાં ગયા વખતે બેંક બેલેન્સ પણ 216 રૂપિયા હતું. હવે આજે બધા જે રાજકારણીઓ છે ચૂંટણી લડે ને, એ વખતે પોતાની સંપત્તિ જાહેર કરવી પડે, બરાબર? એ સંપત્તિ કેટલી બધી હોય છે તમને બધાને ખબર હોય છે. અને ઘણીવાર તો આપણને લાગે કે બસ 40-50 લાખ જ આ વ્યક્તિની આટલી, પણ હકીકતમાં તો સ્વિસ બેંકને બધે એણે મૂક્યા હોય, એ બધી કંઈ જાહેર કરવાની હોતી નથી. તો આવું બધું હોય છે. પણ અહીંયા આ સરદાર પટેલ જેવા પણ આ લોકની અંદર આગળ વધેલા માણસ છે ને, એ આપણને સમજાવે છે કે તમારી જરૂરિયાતો ઘટાડો, નહીં તો આ તો વધારે પડતી ઈચ્છાઓ કેવી છે, ભાલના માદળિયા જેવી છે. ભાલ પ્રદેશ છે ને, એની અંદર પેલું માદળિયું હોય આખું, પેલો રેતીનો દળ, અને એની અંદર વરસાદ વરસે ને કોક જો ખૂંપે, ગમે એટલો પ્રયત્ન કરે ને બહાર નીકળવા માટે નીકળે નહીં. એને એના માટે પાછી ટ્રીક હોય છે બહાર નીકળવાની, આમ આડા પડીને સૂઈને પછી ગબડવાનું હોય તો બહાર નીકળી શકે. બાકીને ઊભો પોતે નીકળવા માટે પ્રયત્ન કરે ને વધારે ને વધારે અંદર ઘૂસતો જાય. તો આપણી પણ ઈચ્છાઓ કોઈ દિવસ ક્ષમતી નથી. શ્રીજી મહારાજે મધ્યના 47મા વચનામૃતમાં વાત કરી કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એને તમે ગમે તેટલી પાણીએ કરીને ભરવા જાઓ પણ એ કોઈ દિવસ એ ભરાતી નથી. એવી રીતે આપણી પણ આ બધી આ લોકની ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થવાની નથી. યોગીજી મહારાજ કેટલા આર્ષ દ્રષ્ટા પુરુષ. યોગીજી મહારાજનું જે વિઝન હતું ને, એ વિઝનના આધારે તો અત્યારે ઘણા બધા ધર્મો અને સંપ્રદાયો એ લોકોએ યોગી બાપાના વિચારો અપનાવ્યા છે. યોગી બાપાનું એક વિઝન આ યુવા પ્રવૃત્તિ શરૂ કરવી, જે આપણે ષષ્ઠીપૂર્તિ ઉજવીએ છીએ ને આ વર્ષે, તો એ વિઝન યોગી બાપાનું યુવક મંડળો બધા થાય. અને યુવાનોને દીક્ષા પણ એમણે આપી, બધા યુવાનીઓ ભણેલા ગણેલા હોય એમને એમણે દીક્ષા આપી. તો એ પ્રમાણે બીજા પણ યુવક મંડળોને બધું એ શરૂ થઈ ગયું બીજા પણ ધર્મ કે સંપ્રદાયોની અંદર. યોગીજી મહારાજે બાળ મંડળો શરૂ કરાવ્યા, એ બાળ મંડળનો પણ સંપૂર્ણ કોન્સેપ્ટ યોગી બાપાનો. ને એ પ્રમાણે તમે જુઓ હવે બાર પણ બીજા સંપ્રદાયોવાળા એમણે શરૂ કરી દીધા છે આપણી જેમ જ બાળ મંડળ. તો યોગીજી મહારાજ કેવા ક્રાંતિકારી હતા, કેવા હર્ષદ્રષ્ટા હતા. રવિ સભાનો કોન્સેપ્ટ પણ યોગી બાપાનો, કે દર અઠવાડિયે બધા ભેગા થાય. તો એના આધારે જ બીજા બધાએ પ્રેરણા લીધી છે. બીજા બધા સંપ્રદાયની અંદર પણ જે અઠવાડિક સત્સંગ સભા ને બધું જે આયોજન થાય છે એ લોકોનું, એ યોગી બાપાના પગલે પગલે.
तो आवा योगीजी महाराज था, आटला बुद्धिशाड़ी था। अने एक वार महंत स्वामी एमने कहूँ, योगी बापानी पाग लीधी धोवा माटे, अने खोली धोवा माटे, तो एनी अंदर लगभग 25-30 जेटला काणा हता। हवे आटला बधा काणा जोया महंत स्वामीए, એટલે મહંત સ્વામીએ યોગી બાપાને કહ્યું કે સ્વામી હવે પાઘ જ બદલી નાખીએ, કારણ કે આ તો હવે 25-30 કાણા હોય, એક કે બે કાણું હોય તો હજી સંધાવાય, આમાં તો સંધાવવું કઈ રીતે? એટલે યોગી બાપાએ તરત જ વાત કરી કે પાઘ ક્યાં ના પાડે છે, પાઘ થોડી ના પાડવા આવવાની છે। પણ આ યોગીજી મહારાજના જીવનમાં આવી સાદાઈ એ આપણને જોવા મળે છે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ એવી જ સાદાઈ જોવા મળે છે। પોતાનો કટકો કે જે કંઈ ફાટ્યું હોય તો પોતે તરત જ સંધાવવા માટે મોકલે। આવા તો ઘણા બધા પ્રસંગો છે પ્રમુખ સ્વામી મહારાજના, આટલી મોટી સંસ્થાનું પોતે વહન કરે છે પણ આવી નાનામાં નાની વસ્તુની પોતે તકેદારી રાખે। પોતે જતા હોય ને પોતે લાઇટ જુએ તરત જ ઈશારો કરે, આ બંધ કરો, જરૂર નથી ને શું કરવા ચાલુ રાખો છો, હવે આપના દર્શન થાય એના માટે ચાલુ રાખવામાં આવે છે। એ એમને પાછું એ એમને સમજાતું જ નથી કે લાઇટની જરૂર જ નથી, તમે ખોટે ખોટી ચાલુ કરો છો રોજે રોજ, એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા હોય છે। તો એમને પણ કેટલી સાદાઈ એમના જીવનમાં જોવા મળે। શાસ્ત્રીજી મહારાજ તો પોતે પેલી ધૂળ પણ વધારે વાપરવાની ના પાડે, એ કરી ભક્તે પેલે હાથ ધોતા હતા શૌચવિધિ પછી, અને શાસ્ત્રીજી મહારાજને પોતે થોડીક ઓછી ધૂળ આમ તો હતી, એ પ્રસંગ થોડો જુદો છે, પણ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પણ આ કરકસર આપણને એ જોવા મળે છે। આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આ બધા મોટેરા સંતોની અંદર એ આપણને આવી કરકસર જોવા મળે છે। તો નીલકંઠ વર્ણી આપણને આ સમજાવે છે કે તમારે પણ જો કોઈ પણ માર્ગની અંદર આગળ વધવું હોય તો તમારી જરૂરિયાત એ તમે ઘટાડો। હવે નીલકંઠવર્ણીએ ગૃહત્યાગ તો કરી દીધો, પણ બીજી બાજુ અયોધ્યાની કેવી હાલત થઈ તો એનું પણ એકદમ હુબહુ ચિત્ર અહીંયા કવિએ ઉપસાવ્યું છે, એ આપણે સાંભળીએ। અવધ મે क्या हुआ ताकि सुनिए बात, नित्य नियम हरिनान गए, सरयू बड़ी प्रभात। भाई भौज परिजन जगे, सुबह जगे मेहमान, आनंद मंगल छाई रहो, बढ़ी भवन की शान, बढ़ी भवन की शान। वृष के घर में श्रनिहाल जगे, वृष के घर में श्रनिहाल जगे, दिन की बिटिया ने सिंगार सजो, घड़ी आज की मंगल जान ही हरि से, ब्याह हो ये गो सोची रिझो, ब्याह हो ये गो सोची रिझो। के पुनिये एक सकार जगा, एक के पुनिये एक सकार जगा, सबके उर आनंद जो पति जो, घर में वनिता मिल गान करे, अब हूँ हरि क्यों नहीं निंदत जो, अब हूँ हरि क्यों नहीं निंदत जो, अब हूँ हरि क्यों नहीं निंदत जो। હવે બીજી બાજુ અયોધ્યાની અંદર તો બહુ મોટે પાયે તૈયારી થતી હતી, રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભીને બધા એકદમ એ તૈયારીની અંદર મશગુલ હતા, કારણ કે ઘનશ્યામ મહારાજનું માગું લઈને નિહાલ મિશ્ર પોતે આવ્યા હતા, એટલે કે ઘનશ્યામ મહારાજની સાથે પોતાની જે કન્યા હતી ચંદ્રકલા એનું નામ હતું, એના એનું સગપણ નક્કી કરવું હતું, એના માટે આ નિહાલ મિશ્ર એ પોતે આવ્યા હતા, અને સવારના પહોરમાં બધા આવા કોડ સાથે
એ જાગ્યા અને બધા મહેમાનને બધા પોતે પરવાર્યા. ઘરની અંદર તો આનંદ મંગલનું વાતાવરણ હતું. અને એ વખતે પછી વાત અહીંયા કવિએ કરી કે બધા જાગ્યા તો ખરા, પણ ઘનશ્યામ મહારાજની પથારી ખાલી જોઈ અને બધાને થયું કે હજી કેમ આમ ઘનશ્યામ દેખાતા નથી, ક્યાં ગયા? અને પછી આગળ શું થાય છે એનું વર્ણન અહીંયા કવિ કરે છે. બડે ભાઈ જો હે ઘર મે શયની, સુનસાન હરી સે અડી જુવડી. બડે ભાઈ જો હે ઘર મે શયની, સુનસાન હરી સે અડી જુવડી. સમજે સરયું તટ નાન ગયે, અબ આઈ લગ્યો સો ઘડી જુગડી. સમજે સરયું તટ નાન ગયે, અબ આઈ લગ્યો સો ઘડી જુગડી. નહીં આયું શ્રી ઘનશ્યામ જભી, નહીં આયું શ્રી ઘનશ્યામ જભી. અબ ખોજ ચલાઈ કડી જુકડી, તટ મંદિર ઘાટ રો ખેલની થાન. દીઠ્યો નહીં શામ પડી ઝૂંપડી. હિચકીલે સખા બિલખી બિલખી, હિચકીલે સખા બિલખી બિલખી. અંખિયો મે સુખ્યો નિર્રોવન કો, જનુ ભાઈ રૂભોજ ભતીજતનુ. વિરહાનલ મે પડી સોવન કો, બરહટ્ટ રુ સાકેત કે જનકી. બરહટ્ટ રુ સાકેત કે જનકી. સુધ બુધ ગઈ અબ ખોવન કો, હરિયો હરી હરી હરિયો હરી. એ કલ કાહ ગયે યું પુકારત પ્રાણ બિછોવન કો. ઉરાય બસ્યો કરુણા કરી કે, ઉરાય બસ્યો, ઉરાય બસ્યો કરુણા કરી કે. અબ નૈનની તઈ કાહ દૂર ગયો, સુખિયા કર કે દુઃખ સાગર મેં. હમકો પટ કે અતિ ક્રોર ભયો, તન ચંદન લેપ લગાઈ હમે, તન ચંદન લેપ લગાઈ હમે. ઉરતી છન ખંજર ભોંક દિયો, તડપા હમકો તડપા હમકો. હરી આગ કે બીચ પતંગ જુ દેખી તું હાસ કિયો. મોટા ભાઈ રામ પ્રતાપભાઈ, એમણે જ્યારે આ પથારી એ ખાલી જોઈ અને ઘણીવાર સુધી ઘનશ્યામ પાછા ના આવ્યા, પહેલાં તો બધાને લાગ્યું કે સ્નાનાદિક વિધિ માટે ગયા હશે, પણ ઘણીવાર સુધી પાછા ન આવ્યા એટલે પછી તપાસ કરવા માટે ગયા કે ક્યાં ગયા ઘનશ્યામ. અને સરયુના કિનારે જ્યાં જ્યાં ઘનશ્યામ પોતે રોજ જતા હતા તો ત્યાં ત્યાં પોતે જોયું, સરયુના કિનારે ગયા, એમના રમવાના સ્થાને ગયા. જે જે દેવ મંદિરે દર્શન કરવા માટે જતા હતા એ બધા દેવ મંદિરોની અંદર પણ એમણે તપાસ કરી, પણ કોઈ જગ્યાએ ઘનશ્યામનો પતો લાગ્યો નહીં. બધે જ ક્યાંય, બધે જ પોતે ફરી વળ્યા આખી અયોધ્યાની અંદર, પણ ક્યાંય ઘનશ્યામ મળ્યા નહીં. એમના જે મિત્રો હતા એ મિત્રોને પણ ધંધે લગાડ્યા બધે શોધવા જાય, પણ કોઈ પણ કોઈને પણ ઘનશ્યામનો પતો ના લાગ્યો. એટલે અહીંયા કવિએ વર્ણન કર્યું
हिचकीले सखा बिलखी बिलखी अखियों में सुख्यो नीर रोवन को। बधा डूसका भरी भरी ने एमना मित्रों ने एमना आ भाई ने बधा रड़ता था अने आँखनी अंदर तो ए आँसू सुकाई गया त्यां सुधी बधा ए रोवा लाग्या। अने एमना जे भाई अने खास करीने सुवासिनी भाभी ए तो विरहानल विरह रूपी अग्निनी अंदर जाने पोते सतत बढ़ता था कि आ घनश्याम क्या जता रहा अने पोते पुकारता था पण खरा के हरि ओ हरि तमे क्या जता रहा अमने मूकीने जता रहा अने तन चंदन लेप लगाई हमें उर तीछन खंजर भोंक दियो। अमारा शरीर उपर तमे आम शीतल चंदनों लेप करो अने पछी पाछळथी पीठमांथी तमे खंजर उलावी दीधुं आवुं करीने तमे जता रह्या एटले के शरूआतमां तमारी मूर्तिनुं आटलुं सुख आप्युं अने हवे आवी रीते विरह अग्निमां अमने बळता तमे मूकीने गया। सुखिया कर दुख सागर में हमको पटके अति क्रूर भयो अमने तमारी मूर्तिथी अमने सुखिया करी दीधा था पण हवे दुख सागरनी अंदर तमे डूबाड़ीने अमने जता रह्या। आ रीते बधा तड़पता था। आ बधुं वर्णन खूब ज सुंदर वर्णन अहींया ए करेलुं छे कविए। अने ए वखते हनुमानजी त्यां आगळ आव्या અને હનુમાનજીએ ત્યાં આવીને આ રામપ્રતાપભાઈ સુવાસિની ભાભી વગેરેને એમણે આશ્વાસન આપ્યું કે નીલકંઠ વર્ણી અરે આ શ્રીજી મહારાજ બાલપ્રભુ ઘનશ્યામ એમને તો પહેલેથી જ વનની અંદર જવાની ઈચ્છા હતી, એમના માટે તો બધા જ પોતાના હતા, એમને કોઈના પ્રત્યે પારખું પોતાનું હતું નહીં, કોઈના પ્રત્યે એવો સ્નેહ નહોતો, ખાવા પીવામાં કે સંસારની અંદર તો લેશ માત્ર એમને આસક્તિ નહોતી, સંસાર તો વિષ સમાન એમને લાગતો હતો અને આ ભગવાન તો બધાના છે, કેવળ તમારા નહીં, ને એટલા માટે જ એ પોતે ઘર છોડીને નીકળ્યા છે. હનુમાનજી પોતે આગળ વાત કરે છે. હરિ તો પરિબ્રહ્મ હે નારાયણ પ્રગટે ભુવિ જીવ ઉદ્ધારણ કો અપનો નહીં દેશ દુજાતિ કછુ नहीं देह संबंध संवारन को नर रूप धर्यो अवतारी स्वयं हमरो तन भाव बिजारन को सब ईश्वर अस्तुति जाकी करे महिमा कही पावन पारन को हरि आप ही आप में मस्त फिरे तिन किंकर मैं झुकहावत हूँ नहीं साथ किसी का उन्हीं जजता पर मैं उनके गुन गावत हूँ कब हूँ फल फूल जी माय के आशीष तिन की पावत हूँ कह मारुति शोक विमोक करो अब मैं उन पाछ ही जावत हूँ सुनी सबके मन शांत भये पायो अब सुख चैन हरी मूरत जब सुमरते सुवन छल कतने इति श्री स्वामीनारायण चरितमानसे चिरंतन सुखारण्ये वन विचरण नाम द्वितीये विहारे हरिविरहातुर अवधपुरी नाम तृतीयः कल्लोलः। अहियाँ हनुमानजी आश्वासन आप्यु के भगवान आ तो घनश्याम महाराज तो ये साक्षात पूर्ण पुरुषोत्तम नारायण छे, अनेक जीवनों उद्धार करवा माटे पोते आ निकळ्या छे, आ देहनो संबंध एमणे निभावी लीधो तमारी साथे, पण हवे तो अनेक जीवो माटे अनेक जीवोना कल्याणने माटे पोते निकळ्या छे, एटले हवे तमे कोई पण प्रकारनी एमना माटे चिंता करशो नहीं, हूँ एमनो सेवक छूँ अने एमनी सेवा माटे हूँ हवे त्यां आगळ जाऊँ छूँ। आ बधी बातो ज्यारे सांभळी ए वखते ઘનશ્યામ મહારાજના જે સંબંધીઓ હતા એમને બધાને રાહત થઈ અને આ રીતે નીલકંઠ વર્ણી હવે પોતે નીકળ્યા છે, મહારાજ પોતે આગળ ચાલી રહ્યા છે અને ઉત્તરાપથને હિમાલયને પોતાનું લક્ષ્ય બનાવે છે. ગૃહત્યાગ પછીનો જ દિવસ દેવપોઢી એકાદશીનો દિવસ હતો અને એ જ દિવસે પોતે અમરપુર ગામમાં પહોંચ્યા અને ત્યાંના લોકો થોડો ફળાહાર વર્ણીને માટે પોતે લઈ આવ્યા,
વર્ણીને આપ્યો, પોતે શાલિગ્રામને ધરાવીને પોતે ખૂબ જ અલ્પ ગ્રહણ કર્યું અને બીજું બધું લોકોને વહેંચી દીધું. અને જે કોઈ મુમુક્ષુ પોતાના યોગમાં આવતા તો એને પણ ખૂબ જ સુંદર ઉપદેશ આ નીલકંઠ વર્ણી આપતા. પ્રભુ ભક્તિ એક સત્ય હે, નશ્વર દેહ રુ લોક, યહ તનુ મીટી કુંભ હે, અભી ફૂટેગી ફોક. હરિ સોનેહ બઢાઈએ, યા તન જૂઠ સગાઈ, પંચ વિષય કોટારીએ, પંચ વિષય કો તારીએ, બાંધીય ગઠેરી કમાઈ. આ એક પોતાનો સિદ્ધાંત એ વર્ણી સમજાવે છે આપણને બધાને, કે દેહ અને આ લોક એ નાશવંત છે. ભગવાનનું ભજન ભગવાન જ એક સત્ય છે, ભગવાનનું ભજન જ કર્યા જેવું છે. યહ તનુ મિટ્ટી કુંભ હે, અભી ફૂટેગી ફૂક. આ શરીર કેવું છે? ક્ષણભંગુર છે, હમણાં જ ફૂટી જશે. જેમ એક કાવ્યની અંદર એક કવિએ પોતે ગાયું છે, કે કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. એ એક જ આવે પવન સપાટોને, એક જ આવે પવન સપાટોને, પલમાં તૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. તો આ એક સાંખ્ય દ્રષ્ટિ એ નીલકંઠ વર્ણી આપણને આપે છે, કે દેહ ગેહ આ લોક એ બધું નાશવંત છે. તો ભગવાનની સાથે તમે પ્રેમ તમારો જોડી દો, ભગવાનનું ભજન કરો, તો પછી એ પરલોકની કમાણી એ તમે કરી શકશો. તો આવો સુંદર ઉપદેશ એ પણ જે કોઈ મનુષ્ય એ પોતાની પાસે આવે એને નીલકંઠ વર્ણી આપે છે. અને આગળ નીલકંઠ વર્ણીનું કેવું ચરિત્ર છે એની વિશેષ વાતો આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,